अरे रे मानस जात, जानवर पण પોતાનું બચ્ચું દોડતું થાય ત્યાં સુધી તેને સાચવે છે, એને ઘરે વળગાડી રાખે છે, અને આ માણસ જાત, આ નિર્દોષ બોડું સંતાન પોતાના જન્મદાતાને ઓળખે એ પહેલા જ તેને લાત મારી દે છે. ધિક્કાર છે તને માણસ, તું તો જાનવરથી પણ ગયો. આવો. નમસ્તે ધીરુભાઈ. નમસ્તે. આપણે વાતચીત થયા મુજબ આ મિસ્ટર અને મિસિસ શાહ. નમસ્તે. નમસ્તે. ચાલો હું જાઉં છું, મારે મોડું થાય છે. હા. આવો અંદર. દીકરો આપણને પાછો લેવા ક્યારે આવશે? દીકરો આપણને લેવા નહીં, મૂકવા આવ્યો તો કાયમને માટે. છોડી જાય છે એટલે એટલે ઉપર જો આ શું છે. વૃદ્ધાશ્રમ દીકરાની લાગણીઓનું મસાણ નહીં તો બીજું શું છે? લાલાની બા, શ્રવણ જેવા દીકરાઓનો સતયુગ હવે પૂરો થયો ને આ કાળમુખા દીકરાઓનો કળિયુગ શરૂ થયો. ઓમ કાલાય તસ્મય નમઃ. ધ્યાનથી સાંભળો, આજથી બરાબર 20 વર્ષ પછી આ પૃથ્વી પર ધરતીકંપ, સુનામી અને જળ પ્રલય વગેરે જેવી ભયંકર આફતો આવશે અને પૃથ્વીનો પ્રલય થશે. જોશીજી, આવું થવાનું કારણ? સમાજમાં ઘરો ખાલી થતા જાય છે અને વૃદ્ધાશ્રમો તથા અનાથ આશ્રમો છલકાતા જાય છે. આ અધમ પાપ જ પૃથ્વી પર પ્રલય નોતરશે. આ જગદંબા પ્રસાદની કોઈ આગાહી આ દિન સુધી ક્યારેય ખોટી નથી પડી. ગઈ સાલ કહ્યું તું કે વરસાદ નહીં પડે તો ખરેખર પાણીનું એક ટીપું નહોતું પડ્યું. જોશી મહારાજ, આપ તો પ્રચંડ જ્ઞાની છો, આપને આ આફતનું કારણ ખબર છે તો તેનું મારણ પણ ખબર હશે. આ પ્રલયમાંથી બચવાનો ઉપાય શું? આ કળિયુગમાં પ્રલય થતો અટકાવી શકે મા બાપના આશીર્વાદ.
तस्मै नमः। गोपाल जी, तमारा आ बाळकनी कुंडलीमां सारा नरसा ग्रहोनी मोटी अथडामण छे। आ बाळक राम बने के रावण अत्यारे कई कई शकाय नहीं। गुरुजी कई पण उपाय बताओ, तमे कहशो एम हूँ करीश, पण मारो दीकरो राम ज बनवो जोईए। रोग नु निदान थाय पछी एनी दवा थाय। आ कुंडली प्रमाणे आ बाळकना जीवन मां परिवर्तनना त्रण तबक्का आवशे। एना प्रथम लक्षणनी झलक एना प्रथम तबक्के एटले के 7 वर्षे देखाशे। ज्यारे चंद्र 8मा स्थानमांथी प्रथम स्थानमां प्रवेशशे अने सूर्य तथा शनि प्रथम स्थानथी 6ठा स्थानमां प्रवेशशे। एक लाज आव्या मनवा, एक लाज वाना, साथी विना संगी विना, एक लाज वाना, एक लाज वाना, एक लाज काल जानी केड़िए काया ना साथ दे, काली काली रातड़ी मछाया ना साथ दे, નસીબ સમજો, આ ચા ની જગ્યાએ ક્યાંક જઈને ઝેર પી લો, રોજ રોજ નો કકરાટ મટે। કોનો દીકરો છે બેટા? અમુલક સ્કૂલના પ્રિન્સિપાલ ગોપાલજી ઠાકોરનો દીકરો છે વિક્રમ। વિક્રમ બેટા, મારું એક કામ કરીશ? શું? આજે મારા પૌત્રનો જન્મદિવસ છે, તેને આ ભેટ પહોંચાડવાની છે। લાવો, જરૂર પહોંચાડી દઈશ, પણ તેનું સરનામું? હા, સરનામું લખેલું છે આ ચિઠ્ઠીમાં, તારી શાળાએ જતા રસ્તામાં જ આવે છે। ઠીક છે હીરાબા, તમને અહીં મૂકીને ગયા પછી તમારો પુત્ર એક વાર તમારી ખબર કાઢવા નથી આવ્યો, અને છતાં શ્રવણનું રમકડું મોકલાવો છો? ભાઈ, મારા દીકરાએ મારી સાથે જે કર્યું એ એનો દીકરો એની સાથે ના કરે એટલા માટે।
अरे मारो बड़वन दिकरो। अरे बेटा विक्रम क्या छे? बापूजी। बेटा तू मोटो छे, मैं तने कही राख्यो छे ने कि तारे विक्रम ने तारी साथे राखवानो। हाँ बापू, पर विक्रम आजे स्कूले आव्यो ज नथी। हैं? स्कूले नथी आव्यो तो पछी क्या गयो छे? अरे दोस्त, आ जेठालनी चाली क्या आवी? पेलू मंदिर देखाई त्या। ठीक छे। बापू बापू पेलो रे हो। આવી ગયા તમે? પણ નાનકો ક્યાં? એનું નામ નાલેશવારી સામે। અરે પણ શું થયું એ તો કહો। માં પૂછ, એને જ પૂછ। આજે સ્કૂલે નહોતો આવ્યો, ક્યાં ગયો હતો? પૂછ એને। વિક્રમ બેટા, તું સ્કૂલે નહોતો ગયો? ના માં, એ તો સ્કૂલે જતા ઘરડા। ચૂપ થઈ જા, જૂઠું બોલે છે। કચરાના ડગલામાં શું વીણતો હતો? એ તો પેલા મારે તારી કોઈ વાત નથી સાંભળવી। પડવામાં કઈ ઉકાળતો નથી અને હરાય ઢોરની જેમ આમ તેમ રખડા કરે છે। ગંગા, આજે તું એને જમવાનું ના આપતી, ભૂખ્યો રહેશે એટલે અક્કલ ઠેકાણે આવી જશે। પણ આજે તો મેં ખીર બનાવી છે। તો ખવડાવો તમારા લાડલાને અને મોકલો કચરાના ઢગલામાં રખડવા। પણ આજે એનો જન્મદિવસ છે, આજે આપણો વિક્રમ 7 વર્ષનો થશે। એના પ્રથમ લક્ષણની ઝલક એના પ્રથમ તબક્કે એટલે કે 7 વર્ષે દેખાશે। તમારો આ બાળક કઈ દિશા પકડવાનો છે એની ખરી જાણ બીજા તબક્કે એટલે કે 14મા વર્ષે થશે, જ્યારે સૂર્ય અને શનિ 6ઠા સ્થાનેથી 10મા સ્થાનમાં પ્રવેશ કરશે અને ચંદ્ર પ્રથમ સ્થાનેથી 4ઠા સ્થાનમાં પ્રવેશ કરશે। આંધળો છે, દેખાતું નથી? હમણાં કચડાઈ ગયો હોત તો? સાહેબ, મારી ઉતાવળ હતી સાહેબ। સાહેબ, મારા બાપુનું ઓપરેશન છે સાહેબ, એની દવાઓ હતી। હવે મારા પાસે બીજા રૂપિયા નથી સાહેબ। સાહેબ, મને દવાના પૈસા આપો ને સાહેબ। તમારા ભિખારાઓનું તો આ રોજનું નાટક છે। પહેલા જાણી જોઈને ગાડી સાથે અથડાવ છો અને પછી મા બાપને નામે બ્લેકમેલિંગ કરો છો। સાહેબ સાહેબ સાહેબ, મારા બાપુ બહુ સિરિયસ છે સાહેબ, દવા સમયસર નહીં પહોંચે તો એ મરી જશે સાહેબ। મરી જવા દે, મારે કેટલા ટકા? એ ભાઈ, ઉભા રહો। એક તો આ છોકરા સાથે ગાડી અથડાવી અને એને દવાના પૈસા આપવાને બદલે લાત મારો છો? ચલે, તું એની વકીલાત કરવા આવ્યો છે? હે, એ તારો કોઈ સગો થાય છે? હમણાં એક ધોલ મારીશ ને ત્યાં જઈને પડીશ, ચાલ જા હવે। હવે બોલ, દવાના પૈસા આપવા છે કે નહીં? વિક્રમ, હટાવ પેલા, આપું છું। ચાલ ભાગ વિક્રમ। એક વાત પૂછું યાર, તું આટલી બધી હિંમત લાવી છે ક્યાંથી? આ વિક્રમ ઠાકોરની હંમેશા એક વાત રાખજો યાર, જો એની કૃપા હશે તો ના રહેશે કોઈ ફરિયાદ, પર્વતને પણ ઝુકાવી દે મા બાપના આશીર્વાદ। આ શું કહો છો ગુરુજી? આ છોકરાની કુંડળીના ગ્રહો મા બાપ સાથેનું ઘર્ષણ બતાવે છે। આજથી એ છોકરાની કુંડળીમાં ઘાતક યોગ શરૂ થાય છે। આ નિર્ણય જો આજે લેવાતો હોય તો કાલની રાહ ન જોતા। આમ ક્યાં સુધી એકલો નહીં જમે બેટા? જિંદગી ભર જો તું નહીં જમાડે ને તો આખી જિંદગી નહીં જમું। ગંગા, મા દીકરો જમી લો, પછી વિક્રમને તૈયાર કરી દેજે। શેના માટે? વિક્રમે
આથી એના મામાના ઘરે રહેવા જવાનું છે. કેમ અચાનક? કેમ કે જેનો બાપ એક સ્કૂલનો પ્રિન્સિપાલ છે, તેનો એક દીકરો હંમેશા પ્રથમ નંબરે પાસ થાય છે, એ જ બાપનો બીજો દીકરો ત્રીજા વર્ષે પણ નાપાસ થયો છે. દીકરો ભણવામાં હોશિયાર ન હોય એકમાત્ર કારણથી આપણો દીકરો મટી જતો નથી. ગંગાએ તને ઘરમાં બેઠા નહીં સમજાય. અરે ત્રીજી વાર નાપાસ થયો, આના કારણે તો હું સ્કૂલમાં કોઈની સામે આંખ નથી મેળવી શકતો. મારું નાક કપાયું છે નાક. અરે એટલું પણ નથી સમજતો કે એના નામની પાછળ પ્રિન્સિપાલ ગોપાલજી ઠાકોરનું નામ લખાય છે. નામ એટલા માટે લખાય છે કે તમે ફક્ત પ્રિન્સિપાલ જ નહીં એના પિતા પણ છો. અને અને કોઈ સ્કૂલ સર્ટિફિકેટના આધારે પિતા પુત્રના સંબંધ નક્કી નથી થતા. ગંગા, આપણો વિક્રમ ફક્ત ભણવામાં ઓછો હોશિયાર છે, બીજી કોઈ જ ખોટ નથી મારા આ દીકરામાં. ખોટ? ગંગા, આમ ને આમ તું એનું ઉપરાણું લેતી રહીશ તો ખોટનો સરવાળો બહુ મોટો થઈ જશે. પહેલા કચરાના ઢગલામાં રખડતો હતો, આજે છરી બતાવીને લોકો પાસેથી રૂપિયા પડાવતો હતો. હવે કોઈ સ્કૂલ એને દાખલ નહીં કરે એટલે નવરો બેઠો આના કરતા પણ વધારે ખરાબ ધંધા કરતો થશે. અને આ વાત હું અહીં અટકાવવા માંગુ છું. ગંગા તું સમજ, વધારે ખરાબ સોબતે ચડીને આપણો દીકરો ન કરવાના કામ કરી બેસે એ પહેલા એના મામાના ઘરે મોકલી દઈએ. ના ના, એવું ના કરશો. હું સમજાવીશ ને એને. મને પૂરો વિશ્વાસ છે મારા વિક્રમ પર. એ મારું કયું ક્યારેય નહીં ટાળે, એ સુધરી જશે. તારા વિશ્વાસે અડધું વાણ તો ડૂબી ગયું ગંગા. હું આખું ડૂબાડવા નથી માંગતો. આથી આ ઘરમાં એનું કોઈ સ્થાન નથી. દીકરો ઘરમાં નથી રહેતો વિક્રમના બાપુ, એ તો માના હૈયામાં રહે છે. પણ આ વાત તમને પુરુષોને ક્યારેય નહીં સમજાય, કારણ કે બાપના પ્રેમની ઉંમર કરતા માના પ્રેમની ઉંમર 9 મહિના વધારે હોય છે. અરે અમે તો એ પેટમાં હોય ને, ત્યારથી જ એની મસ્તી એની લાગણી સમજી શકીએ છીએ. ના ના, હું મારા વિક્રમને મારાથી જુદો નહીં કરું, કોઈ સંજોગોમાં નહીં કરું. હા માં, હું પણ તને છોડીને ક્યાંય નહીં જાઉં. તારી આ જ આંધળી લાગણીએ વિક્રમને બગાડ્યો છે. જ્યારે જ્યારે એ ખોટા રસ્તે ચાલ્યો છે ત્યારે એક માં તરીકે તારે એને રોકવો જોઈએ. પણ નહીં, તે હંમેશા એનું માત્ર ઉપરાણું જ લીધું છે. ફક્ત તારા તારા અને માત્ર તારા કારણે જ આ છોકરો પ્રિન્સિપાલ ગોપાલજી ઠાકોરનો દીકરો કહેવડાવવાને લાયક નથી રહ્યો. બાપુજી, તમારે જે કેવું હોય ને તે મને કહો. આમાં માને કઈ ન બોલશો? તું ચૂપ થઈ જા. બસ આજ કારણે, એક આજ કારણે હું મારી સાચી વાત તમને ક્યારે નથી કહી શક્યો. તમે મને બોલવા જ નથી દેતા. હું કચરો વીણવા ક્યારે નથી ગયો કે નથી મેં ગુંડાગીરી કરી પૈસા પડાવ્યા. નાલાયક, એ તો મને જૂઠું પાડે છે. એ બધું મેં મારી નજરે જોયું અને તું એમ કહે છે કે એ બધું ખોટું છે? હા હા, ખોટું છે, ખોટું છે, ખોટું છે. અરે મારી સામે બોલે છે, તું હટ ગંગા. ગંગા ગંગા, તારે આજે ને અત્યારે જ પસંદગી કરી લેવી પડશે કે તારે દીકરો જોઈએ કે પતિ. જવાબ આપ ગંગા. ગંગા, તારે દીકરો જોઈએ કે પતિ? પતિ. ઉમરો પણ ઓળંગીને પાછો આવે ને તો તને સોગંદ છે તારી આ માના ધાવણના. Ah!
ચુંદડી વાળા માતાજી, જીવતી એ વાલા મારા દીકરાને આજે ના છૂટકે મારાથી દૂર કરવો પડ્યો. મેં શાપ આપ કર્યો છે માં, માં કોઈ રસ્તો બતાવો માં, હું મારા દીકરા વિના જીવી નહીં શકું માં, નહીં જીવી શકું. બોલો શ્રી ચુંદડી વાળા માતાજી ની, બોલો શ્રી ચુંદડી વાળા માતાજી ની. શાંતા દીકરી, હું બધું જ જાણું છું. લ્યા તાવી એના ઘડામાં બાંધ, મને દેખાઈ રહ્યું છે એ રૂપિયો બનીને ગયો છે, પણ સવાયો બનીને પાછો ફરશે. જય ચુંદડી વાળા માતાજી. બેન શિલ્પા બેટા. આવ બેન આવ. મોટા ભાઈ વિક્રમ ક્યાં છે? આટલામાં જ ક્યાં હશે. બેટા શિલ્પા જા ને જમવા બોલાવી લાવ. હા બેન, આપણે સાથે જ જમશું. સારું, ઊભી રહે શિલ્પા, હું આવું છું સાથે. સારું ભાઈ. મને તારી બહુ યાદ આવે છે માં, હું તારા વગર અહીંયા નહીં રહું માં. જિંદગીમાં કઈ કરી બતાવું હોય તો ભોગ આપવો પડે બેટા, દુઃખ સહન કરતા શીખી જવું પડે. શું તને મનમાં એમ છે કે મને તારા વિના ત્યાં ફાવે છે? ના મા, ના. બેટા બેટા લે લે બેટા, હાથથી તું એવું માનજે કે આ માતાજીનું માતળિયું જ નહીં, તારી મા પણ તારી સાથે છે. હા બેટા, હવે તું એકલો નથી. મને વચન આપ બેટા કે હવે તું ક્યારેય નહીં રડે બેટા, ક્યારેય નહીં રડે. મને હેરાન કરવા એક એક ચપ્પલ લેતો ગયો. છાય બની સાથે રેતી.
બની ને બતાવ કે હું ને તારા બાપુ ગૌરવ થી ઊંચું માથું રાખીને કહી શકીએ કે અમે વિક્રમ ના મા બાપ છીએ. એ પહેલા જો તું આ ઘર નો ઉમરો પણ ઓળંગીને પાછો આવે ને તો તને સ્વાગત છે તારી આ મા ના થાવણ ના. આપણો બળવંત 98% સાથે આખા રાજ્યમાં પ્રથમ આવ્યો છે. અરે વાહ વાહ વાહ, વટ પડી ગયો. હા સારું સારું, હું બળવંતી માને આપું છું. પૂંજાજી હેલો. હેલો, હા હા સર. ભાઈ સમાચાર સાંભળ્યા, ખૂબ ખૂબ અભિનંદન. તમારો ખૂબ ખૂબ આભાર સાહેબ. ભાઈ દીકરા હોય તો આવા. હા સાચી વાત છે સાહેબ, મારા બળવંતે મારું ને મારા આખા કુટુંબ નું નામ ઉજાળ્યું છે સાહેબ. હા છે ને. હા હા આપું છું. ગીતાજી. ઓ હેલો ગીતાજી. હા અભિનંદન. થેન્ક યુ વેરી મચ ગીતાજી. હવે મેડિકલ ને? નહીં નહીં, મારે એને સિવિલ એન્જિનિયર જ બનાવવો છે. અરે પણ સિવિલ એન્જિનિયર કેમ? તો જ મારું સપનું પૂરું થશે. હેલો. હા મારી પાર્ટી બાકી. અરે હા ભાઈ હા, પાર્ટી આપી, શાનદાર પાર્ટી આપી. થેન્ક યુ થેન્ક યુ. ઓકે થેન્ક યુ થેન્ક યુ સો મચ. બેટા બેટા, તે તો મારા નામનો ડંકો વગાડી દીધો. સવારથી ફોન બંધ થવાનું નામ જ નથી લેતા. હા દીકરા, તારા મામાનો અને વિક્રમનો પણ ફોન હતો. તેઓ ખૂબ ખુશ થયા છે અને તને અભિનંદન પણ આપ્યા છે. અને મારાય ખૂબ ખૂબ અભિનંદન. હા અરે ઘોર મહારાજ, આવો આવો આવો. જય શ્રી કૃષ્ણ. જય શ્રી કૃષ્ણ. બેસો બેસો બેસો. જય શ્રી કૃષ્ણ ગંગાબેન. જય શ્રી કૃષ્ણ ઘોર મહારાજ. જય શ્રી કૃષ્ણ બેટા. જય શ્રી કૃષ્ણ. ગોપાલજી, આ તો પાસ થયો તમારો દીકરો ને તેજી આવી મારા ધંધામાં. એટલે? એટલે તમારા ફોનની જેમ મારો ફોન પણ સવારથી સતત ચાલુ જ છે. કન્યાના બાપાઓ તો તૂટી પડ્યા છે. પણ ગોર મહારાજ, પણ ને પણ મારી એક વાત તો તમારે સાંભળવી જ પડશે. આવા ભણેલા ગણેલા દીકરા માટે અને તમારા જેવા પ્રિન્સિપાલ ને ત્યાં શોભે એવી તમારી જ જ્ઞાતિની એક સુંદર કન્યા છે. કોલેજમાં ભણે છે પણ શું એના સંસ્કાર. આ ફેશનના જમાનાની કોઈ અસર એના પર દેખાતી નથી. ક્યારે સાડી પહેર્યા વિના હર બાર પગ પણ મૂકતી નથી. બાપુ હું કોલેજ જઉં છું. સાચવીને જજે. હા બાપુજી. માં જય માતાજી. જય માતાજી. શું સંસ્કારી દીકરી છે, મારા પર પડી છે. શું કીધું? સંસ્કાર ને તમે? દીકરી મારા પર પડી છે? હવે એની ઉંમરની તું હતી ને ત્યારે કબજો ને ચણિયો પહેરીને ઠેકડા મારતી હતી ઠેકડા. આ સાડી પહેરતા તો મેં શીખવાડ્યું. સાડી પહેરતા તમે શીખવાડ્યું? આ ઉંમરે લેંગાનું નાડું તો પૂરું બાંધતા આવડતું નથી. અબુદાજી તો બહુ ભાગ્યશાળી હો કે આવી ગુણિયલ દીકરી એના ઘેર જન્મી. અબુદાજી ને એની વહુએ ઘણા ઘણા પુણ્ય કર્યા હશે.
નહીં તો આ જમાનામાં આવી છોકરી ઇમ્પોસિબલ. અલી, આપણી પ્રિયંકા ચોપરા આવી ગઈ. પ્રિયંકા નહીં, કરીના કપૂર. કરીના નહીં, કેટરીના કેફ. Move your body, move it. Hi, શું તારી અદા છે? પણ તારી આ અદા તારા બાપુજીને ભારે પડી જવાની. એટલે તારી બરાબરીનો વર શોધવામાં બુધાજી ના વાળ ઉતરી જવાના. મારો વર? મારો વર તો સલમાન ખાન, શાહરૂખ ખાન, આમિર ખાન ના લેવલ નો હોવો જોઈએ. એના કરતા નીચા લેવલ નો, નો એન્ટ્રી. એ તો તે હજી મારા ભાઈ ને જોયો નથી, એટલે એક વાર મારા ભાઈ વિક્રમ ઠાકોર ને જોઈશ ને તો તું બધા ખાન ને ભૂલી જઈશ. ઓહો, એવું તો શું છે એ વિક્રમ ઠાકોર માં કે હું ખાન ને ભૂલી જાઉં? ઠાકોરો ન કોન મજોલા, ઠાકોરો ન ડોક મધોરા, મને લાગે વાલા રે ઠાકોરો વાલા લાગે રે, હે મને લાગે વાલા રે ઠાકોરો વાલા લાગે રે. મહેનત કરીને જીવે ઠાકોર, મરે પણ હાથ ના ફેલાવે ઠાકોર. દોસ્તો ની દોસ્તી નિભાવે ઠાકોર, વેરીઓ ની હસ્તી મિટાવે ઠાકોર. વટ વચન પ્રેમ ખાતર જીવતા ઠાકોર, સુખ દુઃખ માં સાથે રહેતા ઠાકોર. જંગમાં ચડવા વાળા, તલવારો ખેલવા વાળા, જંગમાં ચડવા વાળા, તલવારો ખેલવા વાળા. હે ઠાકોરો બહુ જોશીલા, વટ ને મરદાનગી વાળા રે, મને લાગે વાળા રે ઠાકોરો વાલા લાગે રે, હે મને લાગે વાળા રે ઠાકોરો વાલા લાગે રે. દિલમાં પાપ ના રાખે ઠાકોર, કદી ના દગો કરે ઠાકોર. પ્રેમ કરે તો નિભાવે ઠાકોર, દીધેલા કોલ ને પાડે ઠાકોર. ચાલે જો હાથ તો ના છોડે ઠાકોર, ઝુક્યા નથી ને ના ઝુકશે ઠાકોર. સાચો પ્રેમ કરવા વાળા, મોત થી ના ડરવા વાળા, સાચો પ્રેમ કરવા વાળા, મોત થી ના ડરવા વાળા. હે પ્રીત કાજે જીવવા વાળા, લડવા વાળા, મરવા વાળા રે, મને લાગે વાળા રે ઠાકોરો વાલા લાગે રે, વાલા 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 લાગે રે ઠાકોરો વાલા.
પણ બાપુજી કેડીમાં એડમિશન લેવા માટે રૂપિયા 25 લાખ નું ડોનેશન આપવું પડે એમ છે. 25 લાખ? પણ બેટા એ તો આપણી શક્તિ બહાર ની વાત છે. પણ માં એના વગર છૂટકો જ નથી બાપુજી. આપણી પેલી જમીન પડી છે, જો એના પર રૂપિયા લઈએ તો. દીકરા, એ જમીન ની વાત આજ પછી ક્યારે મોઢા પર પણ ના લાવતો. હા દીકરા, એ જમીન સાથે તારા બાપુજી અને તારા દાદી માં ની લાગણી જોડાયેલી છે. બેટા ગોપાલ, આપણી માલિકી ની 200 વીઘા જમીન હતી, પણ તારા બાપુજી ભણેલા નતા, એટલે લોકો એમને છેતરી અંગૂઠા પડાવીને અને 150 વીઘા જમીન છૂટવી લીધી. બેટા બેટા, હવે જે 50 વીઘા જમીન બચી છે ને, એનો તું વેપાર ના કરતો. નહીં માં. બેટા, તને ખેડૂત બનાવવાને બદલે ભણાવીને શિક્ષક એટલા માટે બનાવ્યા કે 50 વીઘા જમીન પર તું એક મોટી નિશાળ બનાવજે, જેમાં ગરીબ બાળકો મફત ભણી શકે, અને જેથી તારા બાપની જેમ ભવિષ્યમાં કોઈ ભોળો માણસ છેતરાઈ ના જાય. હું તને વચન આપું છું, કોઈ પણ ભોગે આપણી એ જમીન ઉપર સ્કૂલ બનાવી હું તારું સપનું પૂરું કરીશ. હા દીકરા, એ જમીન સાથે હું કઈ પણ વ્યવહાર કરું ને તો મારી માનો આત્મા મને ક્યારે માફ ના કરે. બાપુજી, હું તમારી લાગણી સમજી શકું છું. હું ભણવાનું માડી જ વળીશ અને આમે 8-10 હજાર ની નોકરી તો મને મળી જ રહેશે. પણ મને દુઃખ એક વાતનું રહેશે કે એક સામાન્ય નોકરી કરીને ન તો તમે દાદી માનું સપનું પૂરું કરી શક્યા કે ન તો હું પૂરું કરી શકીશ. નહીં બેટા, નહીં. એ સપનું પૂરું કરવા માટે તો તને સિવિલ એન્જિનિયર બનાવવાનું છે. બેટા, એ જમીન ઉપર સ્કૂલ બનશે, એ જમીન ઉપર સ્કૂલ બાંધીશ તું. મારો દીકરો સિવિલ એન્જિનિયર બળવંતજી ગોપાલજી ઠાકોર સ્કૂલ બાંધશે. અને રહી વાત રૂપિયાની, તો એની પણ વ્યવસ્થા થઈ જશે. અરે ઠાકોર સાહેબ, તમે તો સ્કૂલનો પાયો છો, તમે સ્વૈચ્છિક રાજીનામું આપશો તો સ્કૂલનું શું થશે એ તો વિચારો. બેન સમજાવો ને. તમને કઈ એવું લાગતું હોય, આઈ મીન પગાર ઓછો પડતો હોય તો વધારી દઈશું, પણ તમે રાજીનામું આપવાનું તો મંડી જ વાળો. મહેરબાની કરીને મને હવે જરા પણ આગ્રહ ના કરતા. ઠીક છે, તમે નક્કી કરીને જ આવ્યા છો તો અમે તમને નહીં રોકીએ. ભલે, આપ સૌનો ખૂબ ખૂબ આભાર. અરે, નિશાળનો સમય થઈ ગયો તોય તમે હજી તૈયાર નથી થયા. લો આ ટિફિન. ગંગા, આ ટિફિન હવે માળીએ ચડાવી દો. એટલે મેં નોકરી છોડી દીધી છે. હે? પણ શેના માટે? ગંગા, ગંગા બહુ દોડધામ કરી અને આમ પણ એક એન્જિનિયર નો બાપ નોકરી કરે, કેવું લાગે? અરે પણ દીકરાને એન્જિનિયર બનતા હજુ 5 વર્ષ લાગશે, ત્યાં સુધી ઘર કેવી રીતે ચલાવશું? ગંગા, 5 વર્ષ તો આમ ચપટી વગાડતામાં નીકળી જશે અને મારું પેન્શન તો આવશે ને, પેન્શન માંથી ગાડું ગબડાવી રાખીશું. હશ, મને તો હવે બહુ મોટી નિરાશ થઈ ગઈ. તમે આજ દિન સુધી ક્યારેય મારી સામે આમ પીઠ ફેરવીને વાત નથી કરી. અરે તમારું દેહ પડે ને તોય તમારી નિશાળ તમારાથી ના છૂટે, અને આજે આમ અચાનક તમે જરૂર મારાથી કંઈક છુપાવો છો. જે હોય તે સાચી સાચું કહી દો વિક્રમના બાપુ. દીકરાને એન્જિનિયર બનાવવું હોય તો ભાવતરે કંઈક ભોગ તો આપવું પડે ને.
ले आ चेक अपना बलवंत ना इंजीनियरिंग ना एडमिशन माटे मामा अरे बलवंत बेन अचानक આ તમારો ભાણિયો એન્જિનિયરિંગ નું ભણવા જાય છે એટલે તમારો આશીર્વાદ લેવા આવ્યો છે જય માતાજી ભણીગણીને ખૂબ આગળ વધો માં બાપની ખૂબ સેવા કરો ભાઈ નાનકો ક્યાં છે નાનપણમાં કરતો તું એમ કે ખૂણામાં સંતાઈને રડતો તો નથી ને અરે હોય કઈ એ તો અત્યારે ટ્રેનિંગમાં છે શેની ટ્રેનિંગ ભૂખ બહુ લાગી છે જમવાનું તૈયાર છે ને પણ પેલી કાણા વાળી રોટલી નહીં કહો હા કેમ બેટા રોટલી કરતો તો હા અલી ક્યાં ગઈ શિલ્પાડી હાય અલી શિલ્પા કેમ મારા છોકરા જોડે રોટલા ઘડાવે છે હા મહેંદી લગાડી છે એટલે મોટા ભાઈ ભાઈ કેમ અલી લગન કરીને જઈશ ને ત્યાં મહેંદી લગાડીશ ત્યારે જમાઈ રાત રોટલી ઘડશે બેન તું ચિંતા ના કરીશ મને ફોન કરી દેજે હું ત્યાં પણ આવી જઈશ રોટલી ઘડવા ચાલો ચાલો છોડો બધી વાતો બેન બનેવીજી તો મજામાં છે ને અરે એ વાત કરવાનું તો હું ભૂલી જ ગઈ આ દીકરો એન્જિનિયર બનવાનો છે એ હરકમાં ને હરકમાં એમણે તો અત્યારથી સ્કૂલમાંથી રાજીનામું આપી દીધું છે વળી પાછા કે ગંગા હવે તો દીકરો કમાશે ને હું મોજ કરીશ તો તો બાપુજીનો વટ પડી ગયો ને એમાં હા દીકરા બેન હવે ઘરમાં તો વહુ લાવી દે એટલે બનેવીજીની સાથે સાથે તમને આરામ મળી જાય અરે ભાઈ મને આરામ મળતા તો હજી વાર લાગશે કેમ કારણ કે બળવંતનું ભણતર પૂરું ન થાય ત્યાં સુધી એની સગાઈ ને લગ્નની વાત ક્યાંય નથી કરવી પણ ભાઈ બળવંતભાઈને ભણવાનું છે આ વિક્રમભાઈને ક્યાં ભણવાનું છે તે રાહ જોવી પડે ચૂપ ચાપલી હા હા તે તું એની બેન છે તો ગોતી રાખજે કોઈ સારી છોકરી ભાઈ ગોતેલી જ છે નહીં વિક્રમભાઈ કોણ પેલી મારી બેનપણી કરીના કપૂર બિચારી રાત દિવસ વિક્રમ ઠાકોરના સપના જુએ છે એ ફેકમ ફેક બંધ કર એ મારા નહીં એ તો સલમાન ખાન શાહરૂખ ખાન અને આમિર ખાન ના સપના જુએ છે સલ્લુમિયા એ સલ્લુમિયા તુમના મુજે બહોત અચ્છે લગતે હો ફેર સોચો तेरे दिल में मेरी सांसों को पनाह मिल जाए तेरे दिल में मेरी सांसों को पनाह मिल जाए तेरे इश्क में मेरी जान फना हो जाए बेखुदी की जिंदगी हम जिया नहीं करते जाम दूसरों से छीन कर हम पिया नहीं करते उनको मोहब्बत है तो आकर इजहार करें पीछा हम भी किसी का किया नहीं करते सॉरी सॉरी शाहरुख तुम्हें तो मैं भूल ही गई सॉरी कोई बात नहीं सेनोरिटा कोई बात नहीं बड़े बड़े देशों में ऐसी छोटी छोटी बातें होती रहती हैं छोकरी बिचारी रात दी वाचिया करे छे दीकरी कोनी छे आ बुदा लाल ली પડી છે
ए, हजी विचारी ले तारे खान जोइए के ठाकोर हा पाड़वामा बहु वार ना लगाड़ती नहीं तो खबर छे ने आ तो विक्रम ठाकोर छे आओ तो वेलकम अने जाओ तो भीड़काम આ મને શું થઈ ગયું છે? કોઈ અચાનક ગમવા લાગે એ પ્રેમની નિશાની છે. તમારા કુવારા સપનાઓ જાગે એ પ્રેમની નિશાની છે. તમે રાધા બનો ને બંસી વાગે તે પ્રેમની નિશાની છે. હૈયો ઘેલો બનીને મળવાને ભાગે એ પ્રેમની નિશાની છે. એક વાત કહું? હા બોલ. પેલી કરીના છે ને, એ તને મળવા માંગે છે. પણ મારે એને નથી મળવું. એને છે ને મુંબઈની ગાડીમાં બેહાડી દે. બધા ખાનને મળી આવ્યા પછી વિચારીશું. ભાઈ, પણ એ તો ખાન ના ખાન મારા ભાઈ વિક્રમ ઠાકોરને મળવા માંગે છે. એમ એવું તે શું છે મારામાં કે ખાનને છોડીને વિક્રમ ઠાકોરને મળવા માંગે છે? ઝુક્યા નથી ને
तमे शु करता था? आज तक चैनल जोतो तो ताजा समाचार। नहीं नहीं मामा, ये तो दीकरा मारा भणवा मा भले तू पाछळ होय पण लागे छे तारा प्रेम नी गाड़ी नी स्पीड तारा मोटा भाई करता वधारे फास्ट लागे छे। हाय डैडी। हाय। मीट माय फ्रेंड बळवंत। मैं तुमने बात करी हती ने अमारी इंजीनियरिंग कॉलेज नो सौथी होशियार स्टूडेंट। मिस्टर बळवंत, तारू फैमिली बैकग्राउंड शू छे? आई मीन तारा पप्पा शेनो बिजनेस करे छे? बिजनेस नहीं, नौकरी करता था। अमूलक विद्यालय मा प्रिंसिपल हता। अमूलक विद्यालय मा प्रिंसिपल? शू नाम छे? गोपालजी ठाकुर। ओ गोपालजी ठाकुर। सिट सिट सिट, बेसो बेसो बेसो। अरे सुमन भाई अरे यार तारा पप्पा तो ग्रेट मानस छे यार, ग्रेट। जी साहब। सुमन भाई जाओ मिस्टर बळवंत ने अपनी साइट बतावीने लाओ। अरे हाँ मिस्टर बळवंत, तमे सिविल इंजीनियरिंग नु भणो छो ने, तो तमारी ट्रेनिंग आज थी शुरू थई गई समझो। गुड लक। जाओ। आओ। डैडी, मने कहीं समझण ना पड़ी। बळवंत ना डैडी नु नाम आवता ज तमे शु तमे एना डैडी ने ओळखो छो? अरे एना डैडी ने ज नहीं, एना आखा खानदान नी कुंडली छे मारी पासे। गोपालजी, आटली मोटी जमीन एक शेडानी नथी मळती, तेथी हूँ वधारे भाव आपवा पण तैयार छूं। अरे शेठ, 50 करोड़ रुपया आपो ने तो पण हूँ आ जमीन वेचवानो नथी। हाँ, अरे आ जमीन ऊपर तो गरीब विद्यार्थियों माटे शाला बांधी मारी स्वर्गस्थ मानु स्वप्न पूरु करवानो छूं। अरे माँ मरी गई तो बोबो तो एनो फोटो टिंगाड़ी देवानो, एकाद सुखर नो हार चढ़ावी देवानो, बेचार अगरबत्ती ना धुमाड़ा करी देवाना। खबरदार मिस्टर रजनीकांत ठक्कर, चला जाओ, चला जाओ इसी। आ जमीन नहीं मारी मानू कालजू छे कालजू। डैडी। हाँ पिंकी, તે એવી સોકટી મારી છે કે આપણું કરોડોનું દેવું એક ઝાટકે ચૂકવાઈ જાય। આજે એ જમીનની કિંમત 200 કરોડ રૂપિયા ગણી શકાય અને એનો વારસદાર છે આ બળવંત। હા બળવંતને એક નાનો ભાઈ છે પણ એ તો ભણેલો નથી એટલે આપણને ક્યાંય નડશે નહીં। उठ बेटा, उभो था। तने तारी माए आपेल सौगंध याद छे ने? हाँ, याद छे, पण शू करू, मने મને કોઈ રસ્તો સૂઝતો નથી। આમ મૂંઝાઈને પડ્યો રહીશ તો કાંઈ નહીં કરી શકે। તું જાગી જા, તું જાગીશ તો તારા નસીબ પણ જાગી જશે। આ તો તારી માં તારા માટે મારી અખંડ ભક્તિ કરી રહી છે એટલે જાતે જ તને જગાડવા આવું। જે સૂતો રહે એના નસીબમાં હોય સદા રાત કાળી, જે જાગે એના ભાગ્યના દરવાજા ખોલી દે મારી અંબા ગબ્બરવાળી। માં માં ક્યાં ગયું બધું? શું થયું બેટા? મામા, મારા સપનામાં એક મહારાજ આવ્યા, જે હતા તો પુરુષ
પણ પગમાં ઝાંઝર, સેથામાં સિંદૂર, હાથમાં મંગળીઓ. ઓહો, એ તો તારી માં વર્ષોથી જે સ્થાનકની તપસ્યા કરે છે એ ચુંદડીવાળા માતાજી હશે. શું કીધું એમણે? એમણે કીધું, જાગી જા, તું જાગીશ તો તારું નસીબ પણ જાગશે. ભાઈ! શું થયું બે? વિક્રમભાઈ, તમામ તારા બાપુજીના ખેતરે. ચાલે ફેન્સિંગ નું કામ શરૂ કરો. ચાલ ચાલ જલ્દી. તમે બધા અહીં શું કરવા આવ્યા છો? વાડ બાંધવા. અમને જમીન માલિકે મોકલ્યા છે. અરે પણ જમીનનો માલિક તો હું છું. અરે બુધાજી, તમારી આ ટેવ હજુ ગઈ નહીં. કોઈ પણ ની જમીનમાં ટ્રેક્ટર લઈને ઘૂસી જવાનું અને માલિક બની જવાનું. ત્રિકમલાલ, મારી પાસે જમીનના કાગળિયા છે, હું કાયદેસર કરીશ. આ તમને તકલીફ ન પડે ને એટલે કાયદો હું મારી જોડે જ લઈ આવ્યો છું. આવો વકીલ સાહેબ. સાહેબ, 10 વર્ષ પહેલા આ જમીન મેં મારી બૈરી છોકરીના દર દાગીના વેચીને ત્રિકમલાલ પાસેથી લીધી હતી. આજે જૂના ભાવે પાછી માંગે છે. 10 વર્ષમાં જમીનના ભાવ લાખો રૂપિયા વધી ગયા છે. અરે બુધાલાલ, મને ખબર છે જમીનના ભાવ વધી ગયા છે, અને એટલે જ તો આ ત્રિકમલાલ આ જમીનના નવા દસ્તાવેજ બનાવવા માંગે છે. એટલે હું નવા કાગળિયા લઈ આવ્યો છું, તમે એમાં સહી કરી દો એટલે આ જમીનનો કાયમના માટેનો ઝઘડો મટી જાય. ખરું ને ત્રિકમલાલ? વકીલ સાહેબ, અમને ખબર પડે છે તમે આની જોડેથી રૂપિયા લઈ જબરદસ્તીથી ગેરકાયદેસર રીતે દસ્તાવેજ બનાવવા આવ્યા છો. હું પોલીસ સ્ટેશનમાં ફરિયાદ કરીશ. તમે અને ત્રિકમલાલ જેલના સળિયા ગણતા થઈ જશો. એમ જા. કોણ છો તું? તું ચિંતા ના કરીશ, હું જાઉં છું. પણ બેટા, તું એકલો કેવી રીતે પહોંચી મળી છે લોકોને? મામા, બાકર બચ્ચા લાખ લાખે બિચારા 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 સિંહણ મચ્યું એક એકે હજારા. વિક્રમ, વિક્રમ આણે, આણે પોલીસ સ્ટેશન જવું છે. છોડી દે મારી દીકરીને. બુધાજી, હજી પણ કહું છું કે સહી કરી દો, નહીતર મારું કામ પતી ગયું બાબર, હવે તું તારું કામ પતાવ. એ કહું છું, છોડી દેવાને. જમીન તમારા નામ પર થઈ ગઈ, હવે તમારો ડખો મટ્યો. Hey!
તમારા બધાની બે ફાટી ગઈ કે શું? એ કહું છું રોકો આને, અરે પૂરો કરી નાખો. અરે ભાઈ, આ તો વોન્ટેડ ગુંડો બાબર છે. આની ઉપર તો 50,000 નું ઇનામ છે. અરે ચાર ચાર રાજ્યોની પોલીસ જે કામ ન કરી શકી એ કામ તે કરી બતાવ્યું, અને એ પણ એકલે હાથે. હાઉ ઇઝ ધેટ પોસિબલ? સાહેબ, આ વિક્રમ ઠાકોરની હંમેશા એક વાત રાખજો યાદ, એની કૃપા હશે તો નહીં રહે કોઈ ફરિયાદ. ઈશ્વર કરતા પણ સવાઈ છે જેની તાકાત, પર્વત ને પણ ઝુકાવી દે. મા બાપના આશીર્વાદ આશીર્વાદ. હટને તું. ગંગા. હા ગંગા, આપણો દીકરો એન્જિનિયર બની ગયો. હા, હવે આ ખુરશી ઉપર આપણો બળવંત, નહીં નહીં નહીં, બળવંત નહીં, એન્જિનિયર શ્રી બળવંતજી ગોપાલજી ઠાકોર બેસશે. એ ગંગા, એક કામ કર, આ કોમ્પ્યુટરને આપણે સંતાડી દઈએ, એ આવશે ને ત્યારે આપણે એને સરપ્રાઈઝ આપીશું. તું જોજે, આ આપણો બળવંત છે ને ખુશ ખુશ થઈ જશે. જલ્દી કર ને, જલ્દી ઢાંકી દે ને, આવી જશે. પણ જુઓ, તમને કહી દઉં છું, દીકરાને સરપ્રાઈઝ તો હું જ આપીશ. હવે જા જા, હવે એને સરપ્રાઈઝ તો હું જ આપીશ. એના પર પહેલો હક મારો છે, કારણ કે એને ભણાવી ગણાવીને મેં હોશિયાર કર્યો છે. તમે તો એને ફક્ત સ્કૂલમાં ભણાવતા હતા, ઘેર રાત્રે વાંચવા બેસતો ત્યારે આખી આખી રાત હું જાગી છું એની સાથે. એમાં શું થઈ ગયું? હા,
અરે તું એની માં છે, એ તારી ફરજ હતી. એટલે અમે દીકરા માટે જે કંઈ કરીએ એ ફરજમાં ખપી જાય. જશ બધો તમારે લેવાનો. તે લઈ લેજે ને બધો એ જશ તું. ગંગા યાદ રાખજે, ભલે સરપ્રાઈઝ પહેલા તું આપે પણ તું જોજે, આપણો બળવંત આવશે ને એટલે સૌથી પહેલા પગે તો મને જ લાગશે. ગોડ બ્લેસ યુ માય ડિયર સન. તું એન્જિનિયરિંગની પરીક્ષામાં પાસ થયો એની મારા તરફથી બે ગિફ્ટ છે. થેન્ક યુ વેરી મચ. રાત પડી ગઈ, હજુ સુધી આવ્યો નહીં, ફોન પણ નથી લાગતો. ગંગા બહુ મોડું થઈ ગયું. પિંકી, મારા બા બાપુજી. બાપુજી, આ પિંકી છે, એના ડેડી બિલ્ડર છે અને મને ખૂબ જ હેલ્પ કરે છે. આવો ને દીકરા અંદર. અત્યારે નહીં, ડેડી મારી રાહ જોતા હશે. બાય બળવંત. બાય. આવજો. અરે બેટા, તારી રાહ જોઈ જોઈને પગ થાકી ગયા. જો તું 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 બેસ. અરે પરે તું ખુરશી પર બેસ ને પહેલા. ગંગા. દીકરા, તું એન્જિનિયર બની ગયો એ ખુશીમાં મોં મીઠું કર. હું પણ મોં મીઠું કરાવીશ, એન્જિનિયર બળવંતજી ગોપાલજી ઠાકોરનું. જો બેટા, અમે માં બાપુજી, હવે મારો વારો. તમે બંને મારું મોં મીઠું કરાવ્યું ને, હવે હું તમને એક સરપ્રાઈઝ આપું છું. બાપુજી, આને જરા હટાવો ને પ્લીઝ. અરે બાપુજી, પિંકીના ડેડીએ ખૂબ મોંઘું ફોરેનનું લેપટોપ મને ગિફ્ટ કર્યું છે. અને આ મારી બીજી સરપ્રાઈઝ. બાપુજી, હું આ દેશનો એકમાત્ર પ્રથમ વિદ્યાર્થી છું કે જેના હાથમાં હજુ ડિગ્રીનું સર્ટિફિકેટ પણ નથી આવ્યું ને મારું બિઝનેસમેન તરીકેનું કામ શરૂ થઈ ગયું. એટલે બેટા, હું કંઈ સમજ્યો નહીં. પિંકીના ડેડીની આ બીજી ગિફ્ટ. એક મોકાની જમીનનું બાનખત એમણે મારા નામે કરી રાખ્યું છે. ફક્ત 15 લાખ રૂપિયા બાના પેટે ચૂકવીએ એટલે જમીન પર બિલ્ડર તરીકે મારા નામનું બોર્ડ લાગી જશે. પણ દીકરા, તને તો ખબર જ છે ને કે ફક્ત પેન્શનની આવક પર ઘર ચાલે છે, અને આટલા બધા રૂપિયા. એ રૂપિયા તો પિંકીના ડેડી આપવાના જ હતા પણ મેં ચોખ્ખી ના પાડી. આપણે આપણું સન્માન તો જાળવી રાખવું જોઈએ ને. હા, શાબાશ દીકરા, શાબાશ. બેટા, તું આટલો સન્માની છે એ વાત જાણીને આજે મારું શેર શેર લોહી ચડ્યું છે. બેટા, રૂપિયાની વ્યવસ્થા થઈ જશે. તું 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 ચિંતા ના કર. તું તું જા જા. અરે સાચું છે. સન્માની ને બેટા. બા, આ વધારાની વસ્તુ બીજે ક્યાંય મૂકી દેતી હોય તો. કગા, આપણા નસીબ પણ કેવા છે. કગા, પારકાની ભેટ આપણા દીકરા માટે ખુશીઓનો હાર બની ગઈ. અરે આપણી ભેટ, આપણી ભેટ પગની ઠેસ. મામા, ખરેખર ચુંદડી વાળા માતાની કૃપા જ કહેવાય. સપનામાં કીધેલી વાત પણ 100% સાચી પડી. હા, નહીં તો ગઈકાલ સુધી જેના કામ ધંધાના ઠેકાણો નતા એના ખિસ્સામાં 50,000 રૂપિયાનું સરકારી ઇનામ. અરે ધોડી ડોસી, તારી એકની એક વાત સાંભળીને હું સાવ થાકી ગયો છું, પણ હું આજે હવે તારી કોઈ વાત સાંભળવા માંગતો નથી. હે ભગવાન. અરે પરબત ભાઈ, બેટા વિક્રમ, અમાવો ને. ચાલો મામા. અરે આ શેઠજીને જરા સમજાવો ને, મારો દીકરો પાછો આવશે ને તરના બધા રૂપિયા હું એક સામઠા પાછા આપી દઈશ. જોડોસે, દીકરો તારો છે, એના ભણતર માટે રૂપિયા તે લીધા હતા, એટલે હવે 2 દિવસમાં ગમે તેમ કરીને રૂપિયાની વ્યવસ્થા કર, નહીં તો તારે માથે ઝૂંપડાનો પણ આશરો નહીં રહે. સમજી શેઠજી? એમના વતી હું રૂપિયા આપી દઉં તો? મને મારા 50,000 રૂપિયાથી મતલબ, મને કોઈ વાંધો નથી. પણ મને વાંધો છે દીકરા, આ શેઠનું દેવું તો હું ના ચૂકવી શકી, તો તારું દેવું ક્યાંથી ચૂકવીશ?
એના કરતા આ જમીન તું વેચાતી લઈ લે તો ઠીક છે બા. ભાણા, આ જિંદગીની પહેલી કમાણી આ વાંઝણી જમીનમાં ક્યાં નાખવા બેઠો છે? મામા, ઉપરવાળો ગણતરીમાં એકદમ પાકો છે. મને આજે જ 50,000 રૂપિયા ઇનામમાં મળ્યા, અને ધૂળીમાનું દેવું પણ ના 49,000, ના 51,000, બરાબર 50,000 રૂપિયા છે. આ પણ માતાજીનો સંકેત હશે. શેઠ, કરી દો દસ્તાવેજ. પણ દસ્તાવેજ મારા નામનો નહીં, તો મારા મા બાપના નામનો કરજો. ઠીક છે, લો આ રૂપિયા. લે બેટા, આ બાનાખતના રૂપિયા સાચવીને લઈ જજે. અને હા, બાનાખત થઈ જાય એટલે તરત જ સારા સમાચાર સંભળાવજે. ભલે બાપુજી. લે બેટા, શુકનનો દહીં. સુખી થા બેટા. જય માતાજી. માતાજી કામમાં સફળતા અપાવે. હાશ, હવે શાંતિ થઈ. હા ગંગા, ગંગા જોત જોતામાં આપણો દીકરો જુવાન થઈ ગયો, અને આજે આજે તો કામ ધંધે પણ લાગી ગયો. તમારી વાત સાચી છે. હું હવે આપણા સુખના દિવસો શરૂ થયા. એક વાત કહું, આ ઝૂલો લાવ્યા ને ત્યારથી આપણે એક સાથે ક્યારેય શાંતિથી બેઠા જ નથી. તમે ઝૂલા પર બેસો, હું ચા બનાવી લઉં. ગંગા. હા, ચા બનાવવાનું માંડીવાળ ને માળીએથી ટિફિન ઉતાર. કેમ? આજથી હું બીજી નોકરીએ જવાનો છું. ના હો, હવે નોકરીએ જવાની કોઈ જરૂર નથી. અને દર મહિને પેન્શનના રૂપિયા આવે છે, એમાંથી ઘર ચાલે જ છે ને. અને જો એવું જ હોય ને તો સૂકો રોટલો ને ડુંગળી ખાઈને પણ ચલાવી લઈશું. પણ હવે તમે... અરે પણ સૂકો રોટલો ને ડુંગળી ખાવા માટે પણ થોડું ઘણું તો કમાવું પડશે ને ગંગા. હા ગંગા, દીકરાને એન્જિનિયર બનાવવા માટે પ્રિન્સિપાલની નોકરી છોડી અને એનો ધંધો શરૂ કરાવવા માટે પેન્શનની આવક સામે લોન લીધી. ગંગા, હવે પેન્શનના બધા જ રૂપિયા હપ્તામાં કપાઈ જશે. પણ નોકરી? કઈ નોકરી કરશો? ગંગા, બહુ સરસ નોકરી છે, સાહેબની નોકરી છે, માત્ર હિસાબ કિતાબ જ લખવામાં. હા, તું 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 જા જલ્દી ટિફિનની તૈયારી શરૂ કર. ગંગા, ઝૂલાના નસીબમાં હજુ એકલા એકલા ઝૂલવાનું, અને મારા નસીબમાં હજુ એ દોડધામ જ લખી છે. કોંગ્રેચ્યુલેશન. અરે પણ શેના, આજનું છાપો વાંચ્યું? નહીં તો. ડેડીએ તારી સ્કીમની જાહેરાત આપી દીધી છે, અને એનું નામ પિંકી રેસિડેન્સી રાખ્યું છે. તને કઈ વાંધો તો નથી ને? અરે હોય કઈ સ્વીટહાર્ટ. થેન્ક યુ ડાર્લિંગ. માં, બાપુજી, જુઓ જુઓ આ જાહેરાત મારી સ્કીમની. પિંકી રેસિડેન્સી, બિલ્ડર બળવંતજી ઠાકોર. હા, આ મકાનો હું બનાવવાનો છું. અરે પણ બેટા, આ જાહેરાત પિંકીના ડેડીએ આપી છે. કેટ કેટલા ઉપકાર મારા પર કરશે, એકદમ ભગવાન જેવા માણસ છે. સાચી વાત છે દીકરા. બેટા, જેના નસીબ સારા હોય ને એને જ આવા માણસ સામે ચાલીને મળે. બાપુજી, હું હમણાં જ તૈયાર થઈને એમને મળવા જાઉં છું. ભલે ભલે ભલે, તું જા. હા, તું જા. અને સાંભળ, મારા વતી પણ એમનો ખૂબ આભાર માનજે. હા બાપુ. ગંગા, ગંગા, આપણો દીકરો બિલ્ડર બની ગયો. આજે તો કંસારની કઢાઈ ચડાવો ચૂલે. એ કંસાર થોડો વધારે બનાવજો બેન. અરે પરમજી, બેસો બેસો. જય માતાજી. જય માતાજી. જય માતાજી. લો, ખરા ટાણે દીકરાના મામા પણ આવી ગયા. ગંગા, હવે કંસારમાં ડબલ ઘી નાખજે. અરે કઈ ફોડ તો પાડો બનેવી, આ કંસાર શેનો બની રહ્યો છે? અરે પરબતજી, જુઓ જુઓ આ જાહેરાત. પિંકી રેસિડેન્સી, આપણો બળવંત બિલ્ડર બની ગયો. બિલ્ડર બિલ્ડર બળવંતજી ઠાકોર. અને આ મારા તરફથી
બીજા ખુશીના સમાચાર. આ શું છે? અરે બનેવીલાલ, ભલભલા પોલીસ ઓફિસર જે ગુંડાને પકડી નોતા શક્યા એને આપણા વિક્રમે ચુટકીમાં ધૂળ ભેગો કરી દીધો અને સરકારે એને 50,000 રૂપિયાનું ઇનામ આપ્યું અને એ બી મોટા બિઝનેસમેનની જેમ. સાહેબે તાત્કાલિક 1 રૂપિયાની જમીન ખરીદી લીધી એ પણ મા બાપના નામ પર. આ દસ્તાવેજ એ જ જમીનના છે. ભાઈ તું બહાર જાય છે ને? હા. આ પૂજા પાનો કચરો નદીમાં પધરાવી દેજે. ભલે. કરીનાથી ના લલચાયો એટલે રામ તેરી ગંગા મેલી બની ના મને લલચાવા આઈ સમય. જેમ પાસે જાઉ તેમ દૂર ભાગે છે. ઠાકોર છે ને ખાન કરતા વધુ ભાવ માંગે છે પણ આજે તને જવા નહીં દઉં. અરે રા મરી જા. આ તો પોપટના પોદરામ પુરવાનો પ્લાન કરી નાઈ લાગે છે. અહીંથી ભાગાઈ ભાઈ. હા ગમે નહીં મને આજની છોરી. કેટરીના કરીના બનીને ફરે એવી ગમે નહીં મને આજની છોરી. જો વિક્રમ ઠાકોરની બનવું હોય તો બની જા ગામડાની ગોરી. સમજીએ સમજીએ સમજીએ. તો આ જઈ
મજનું ને તું લેલા હેડ ને કરીએ પ્રેમ લીલા મજનું ને તું લેલા હેડ ને કરીએ પ્રેમ લીલા તમે કોને પૂછીને છાપામાં બુકિંગ ની જાહેરાત આપી? માના ખાતના 15 લાખ રૂપિયા આપીને તમે જમીનના માલિક નથી થઈ ગયા, સમજ્યા? સોરી, પણ આ તો રજનીકાંત શેઠ વચ્ચે છે એટલે વધારે બોલતો નથી. હવે તમે ગમે ત્યાંથી અને ગમે તે રીતે રૂપિયાની વ્યવસ્થા કરો, નહીતર પોલીસ કેસ કરી અને કોર્ટમાં ઘસડી જતા મને વાર નહીં લાગે. કેમ શેઠ, બરાબર કીધું ને? ખૂબ સરસ. હેલો પિંકી. હાય ડાર્લિંગ. કેમ સવારથી એક પણ ફોન નથી કર્યો? કે પછી બિઝનેસમેન બનીને પિંકીને ભૂલી ગયો? ના ના, એવું નથી. પેલા જમીન માલિકે 15 દિવસમાં બાકીના પૂરા પૈસા ચૂકવાય તે પહેલા મકાનોનું બુકિંગ ન કરવા મને ચેતવણી આપી છે, નહીતર પોલીસ કેસ કરી કોર્ટમાં ડસડી જવાની ધમકી પણ આપી છે. હવે 15 દિવસમાં આટલી બધી રકમ હું કેવી રીતે લાવીશ? હું શું કરું એ જ નથી સમજાતું. ઓફો, તે તું આટલો ગભરાઈ કેમ જાય છે? તું એક કામ કર, આજે સાંજે અમારા ફાર્મ હાઉસ પર આવી જજે. હું ડેડીની વાત કરું છું, કઈ રસ્તો જરૂર નીકળશે. ઓકે, થેન્ક યુ પિંકી. જો તારા નામે કોઈ મિલકત હોય તો હું તને 15 દિવસમાં તો શું અઠવાડિયામાં લોન અપાવી દઉં. મારા નામે કોઈ જ મિલકત નથી. અને આપ તો જાણો છો ડેડી કે મારા બાપુજી એક સામાન્ય પ્રિન્સિપલની નોકરી કરતા હતા. નોકરી કરતા હતા પણ સાથે 50 વીઘા જમીનના માલિક પણ છે ને. પણ આ વાતની તમને ક્યાંથી ખબર? બિલ્ડર છું. શહેર આખાની ખુલ્લી જમીનો મારી બાજ નજર હેઠળ રાખું છું. પણ એ જમીન પર મારા દાદીમાના નામે સ્કૂલ બાંધવાની છે. એ જમીનનો મારા બાપુજી ક્યારેય સોદો ના કરે. અરે જમીન ન વેચી તો કઈ નહીં, પરંતુ કોઈને વાપરવા માટે ભાડે આપી હોત ને તો પણ આજે તું કરોડપતિનો દીકરો હોત. અને આવા પરચુરણ જેવા 5-25 લાખ રૂપિયા ચૂકવવા એ તારા માટે ડાબા હાથનો ખેલ બની જાત. એ વાત તમે સમજી શકો છો ડેડી, પણ મારા બાપુ ક્યારેય નહીં સમજી શકે. વડીલો જ્યારે ભૂલ કરે ને ત્યારે એમને એ જે ભાષામાં સમજતા હોય ને એ ભાષામાં સમજાવવા જોઈએ. મરી ગયેલા પૂર્વજોના આત્માની શાંતિ માટે જીવતાને મારી નાખવો એ ક્યાંનો ન્યાય છે? અને જમીનના ટુકડાની કિંમત દીકરાની જિંદગી કરતા ક્યારે વધારે ન હોઈ શકે. કાલ પર ના છોડતો. બાપુજી, હું તમારી ઉતાવળ સમજતો હતો, એટલે જ બધા કાગળિયા હું તૈયાર કરીને લાવે છું. વાંચી લો અને પછી બધા પર સહી કરો. એમાં વાંચવાનું શું હોય બેટા? દીકરો કહે એમાં તો બાપે આંખ મીચીને ટેકો આપવાનો હોય. બળવંત, દીકરો બાપ માટે ફક્ત લાગણી જ નહીં, ગડપણની લાકડી પણ હોય છે. બેટા, જે દિવસે દીકરા પર બાપ અવિશ્વાસ કરતો થઈ જશે ને
એ દિવસે સંબંધનો સૂરજ આથમી જશે અને આ ધરતી પર ધોળા દિવસે પણ અંધારું છવાઈ જશે. તું તું લા 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 હું સહી કરી દઉં લા લા. દીકરા, ભગવાન તને ખૂબ સુખી કરશે. જે કામ હું પૂરું ના કરી શક્યો એ મારો દીકરો પૂરું કરશે. સિવિલ એન્જિનિયર બળવંતજી ઠાકોર, તારી જિંદગીમાં સદાય દાદી માના આશીર્વાદ રહેશે બેટા. લે બેટા લે. બાપુજી, અત્યારે જ આ બધા કાગળો લઈ ગાંધીનગર જઈ સબમિટ કરી દઉં છું. ભલે બેટા. હા, પાતે જોયું, મારો દીકરો મારા કરતા પણ સવાયો નીકળ્યો. અરે ગંગા, ગંગા, મને તો અત્યારથી જ આપણી સ્કૂલનું મકાન દેખાઈ રહ્યું છે. હા ઘડિયાલ, હા, મારો નોકરી એ જવાનો સમય થઈ ગયો છે એ જ યાદ દેવડાવે છે ને. પણ હવે થોડા દિવસ, હા હા, મારા ઘરમાં સોનાનો સૂરજ ઉગવાને હવે જાજી વાર નથી. હા ભાઈ, મતરાતે પૂજા કરે છે. શિલ્પા, અડધી રાતે તું અહીંયા કેમ આવી? બાપુજી ખેતરેથી આવીને હમણાં સુતા એટલે જાગતી હતી, પણ તું અડધી રાતે કેમ પૂજા કરતો હતો? બાપુજીના લાંબા આયુષ્ય માટે પ્રાર્થના કરતો હતો. આજે મારા બાપુજીનો જન્મદિવસ છે. તે આજની તો રાત પડી મારા ભાઈ, છેક મધરાતે બાપુજી યાદ આવ્યા. અરે ગાંડી, તું ભણી પણ ગણી નહીં, તને ખબર નથી રાત્રે 12 વાગ્યા પછી તારીખ બદલાઈ જાય. કૌશિક પબ્લિસિટી. કોને પૂછું, ક્યાં હશે, કોનું કામ છે બેન? હા, ઠાકોર સાહેબનું. એમને જરા બહાર મોકલશો? ઠાકોર સાહેબ તો અહીં કોઈ નથી. છે ભાઈ, આ સરનામું તો એનું છે ને? સરનામું તો એનું જ છે, પણ પૂરું નામ શું છે એમનું? ગોપાલજી ઠાકોર. અચ્છા અચ્છા, ગોપાલભાઈ. મોકલું છું એમને. એ ગોપાલભાઈ. જી સાહેબ. ગંગા, તું અહીં શા માટે આવી? પ્રિન્સિપાલ ગોપાલજી ઠાકોર પટ્ટાવાળા તરીકે નોકરી કરે. અરે ગંગા, ગંગા, દીકરો જ્યારે જિંદગીની ઇમારત ઘડતો હોય ત્યારે પાયાની ઈંટો મા બાપે જ બનવું પડે ને? હા, મા બાપ બંને બનવું પડે, ફક્ત બાપે નહીં. છોડી દો આ નોકરી, ઘેર ચાલો, હું તમને આ નોકરી નહીં કરવા દઉં. હું કામવાળીનું કામ શોધી લઈશ. નહીં ગંગા, ઘરનું ગુજરાન ચલાવવાની જવાબદારી અમારા પુરુષોની હોય. જિંદગીમાં તડકો છાયો તો આવ્યા કરે. એ ગંગા, અમે જિંદગીભર તારી એક ફરિયાદ રહી છે ને, કે મારા એકે જન્મ દિવસે હું તને બહાર નથી લઈ જતો. ચાલ ગંગા, આજનો મારો જન્મ દિવસ આપણે અહીં બહાર ઉજવીએ. ચાલ મારી સાથે. Thank you.
કુદરત તારી આગે વિગતિ આ રીત મને ગમતી નથી અમીરો ના ઘેર રોજ દિવાળી ગરીબો ના ઘેર થી આ હોળી જતી નથી મોઘવારી તારું નખો ન જાજો રે સત્યાનાશ થાજો રે મોઘવારી એ કમર નાખી તોડી આ ઢાંકણ ને મારો બાંધુ કની ગોળી અને નદી નીર સુકાય આ ઢોર ઢાખર તરસે મરે અને પાણી પડી કે વેચાય મોઘવારી તારો નખો ન જાજો રે સત્યાનાશ થાજો રે મોઘવારી તે તો વર્તાયો ખાડો કેર કે વાળા તે તો કયા જન્મ નાવે મોઘવારી તારો નખો ન જાજો રે સત્યાનાશ થાજો રે મોઘવારી તે તો કમર નાખી તોડી આ ઢાંકણ ને મારો બંધુક ની ગોળી મોઘવારી તારું નખો ન જાજો રે સત્યાનાશ થાજો રે મોઘવારી તે તો કમર નાખી તોડી આ ઢાંકણ ને મારો બંધુક ની ગોળી નચાવે કોઈને હસાવે કોઈને રડાવે અરે મજૂરી કરાવે ચોરીઓ કરાવે માર ખવડાવે પછી જેલમાં પુરાવે આ રૂપિયો અવળા નાથ નચાવે
મખવારી ની ઠાઠડી બોધો રમ બોલો ભાઈ જમીનો મોગી પેટ્રોલ મોગું અલે અનાજે મોગું દૂધ મોગું તેલ મોગું ગેસ મોગો કેરોસીન મોગું આજે મારી ચિંતા ટળી હવે આ જિંદગી જીવવા જેવી લાગે છે અરે સાચી જિંદગી તો ત્યારે જીવવા જેવી લાગશે જ્યારે તારી જિંદગી મોં મસ્તી અને મહેફિલમાં ડૂબેલી હશે યસ મિસ્ટર બળવંત ઠાકોર તો હવે કોઈ મામૂલી પ્રિન્સિપલનો દીકરો નથી એક હાઈફાઈ સોસાયટીનો માણસ છે ટેક ઇટ એન્ડ ચીયર્સ મદમસ્ત જવાનીની મોસમ છે ને હાથમાં કસુંબલ જામ છે મધહોશ બની જા પીને તું પાણીનું શું કામ છે દુનિયા મે સબ લોગ કહેતે હૈ સહી જામ જો ખુશી હૈ ઓ કિસી મે નહીં વાહ રજની ભાઈ વાહ ક્યા ચીજ મિલાઈ આપણે નાઉ આઈ એમ કિંગ બિલ્ડર બળવંતજી ઠાકોર તમે હવે ઘરે આરામ કરો દુનિયાને હું બતાવી દઈશ કે બિલ્ડર નો ધંધો કેવી રીતે થાય I love you, my dear friend, Rajni. Maro phone. Para ni mamita que me quita mi bombón. Para ni mamita que me quita mi bombón. Pinky, choyu, eno rang bilkul badlai gayo che. એટલે મારી સલાહ માન આ આપણા હાથમાંથી છટકે એ પહેલા આપણે એને લગ્નના બંધનમાં બાંધી દેવો ખૂબ જરૂરી છે અન્ડરસ્ટેન્ડ અરે માં મરી ગઈ તો બોબો તો એનો ફોટો ટીંગાડી દેવાનો એકાદ સુખડનો હાર ચડાવી દેવાનો બે ચાર અગરબત્તીના ધુમાડા કરી દેવાના ચાલે જાઓ ચાલે જાઓ ચાલે જાઓ કેમ છો પ્રિન્સિપલ સાહેબ આવો આવો શેઠ પણ શેઠ જો તમે જમીન ખરીદવા આવ્યા હો તો આજે પણ તમારે નિરાશ થઈને જ પાછા ફરવું પડશે હવે મારે તમારી જમીન લેવાની કોઈ જરૂર નથી કારણ કે તમારું એ મારું છે અને મારું એ તમારું છે એટલે પિંકી
આ પિંકી તમારી દીકરી છે એમ ને? શેઠ, મારી જમીન પડાવવા માટે જો તમે મારા દીકરાને હાથો બનાવીને આ જાળ બિછાવી હોય ને, તો મારો દીકરો ક્યારેય નહીં છેતરાય. દીકરા બળવાન, બાબુજી, મારા અને પિંકીના લગ્ન કોર્ટમાં રજીસ્ટર થઈ ગયા છે. ચાલો દીકરા, હું નીકળું છું. ગુડ લક એન્ડ હેપી મેરેજ લાઈફ. થેન્ક્સ ડેડી. દીકરા, દીકરા, તું આ લાલચુ અને સ્વાર્થી બિલ્ડરની જાળમાં ફસાઈ ગયો. લગ્ન કરતા પહેલા મને મને પૂછ્યું પણ નહીં. જો પૂછવા રહ્યો હોત તો આજે હું એક મામૂલી એન્જિનિયર જ હોત. આ પિંકીની ઓળખાણ થઈ ને એણે મારું જીવન જ બદલી નાખ્યું. પિંકીના ડેડીના પ્રતાપે જ આજે હું એન્જિનિયર બનતા જ સીધો બિલ્ડર બની ગયો. ખરેખર પિંકીના ડેડી તો મારી જિંદગીની ઇમારતની પાયાની પહેલી ઈંટ છે. ગંગા, દીકરો જ્યારે એની જિંદગીની ઇમારત ઘડતો હોય ત્યારે પાયાની ઈંટ તો મા બાપે જ બનવું પડે. દીકરા, અરે પારકાને આટલા માથે ચડાવતા પહેલા તારા બાપે તારા માટે કેટલું વેઠ્યું છે, કેટલું બલિદાન આપ્યું છે એનો તો વિચાર કર. તારી એન્જિનિયરિંગની ફી ભરવા માટે એમણે આટલી ઊંચી નોકરી છોડી દીધી. તારા જમીનના બાના ખત માટે એમણે પેન્શન સામે લોન લીધી. અને હવે ઘરનું ગુજરાન ચલાવવા એક પ્રિન્સિપાલે પટ્ટાવાળાની મામૂલી નોકરી સ્વીકારી. દરેક બાપ આ બધી ફરજ નિભાવતો હોય છે, એમાં એમણે શી મોટી ધાડ મારી. બેંકી, મો સંભાળીને બોલો, નહીતર નહીતર શું? નહીતર નહીતર આજે ને અત્યારે મારા જીવનમાંથી, મારી માલ મિલકતમાંથી અને મારા વારસામાંથી તારું નામ કાયમ માટે ભૂસી નાખીશ. બાપુજી, આ તમારી સ્કૂલ નથી કે રજિસ્ટરમાં તમે ધારો એનું નામ ભૂસી શકો છો. અરે નામ તો મેં ભૂસી નાખ્યું છે તમારું, એ દિવસે જ્યારે મેં કાગળિયાઓમાં તમારી સહીઓ લઈ લીધી હતી. હવે જમીનના માલિક તમે નથી રહ્યા. નાલાયક, તારા બાપ સાથે છેતરપિંડી કરી, અરે જેણે તારા પર આધોળો વિશ્વાસ મૂક્યો એના કાડા કાપી નાખ્યા. હા હા, મેં કાડા કાપી નાખ્યા, કારણ કે એ કાડામાં દીકરાના ભવિષ્ય માટે, એને આગળ લાવવા માટે હવે કોઈ તાકાત નહોતી રહી. માજી, આજથી બળવંત ફક્ત તમારો દીકરો જ નહીં, મારો પતિ પણ છે. આજથી તમારે આ ઘરમાં મારી દયા પર જીવવાનું છે. ને જો જરાય હોશિયારી કરી છે તો દહેજનો કેસ કરી તમને બંનેને જેલ ભેગા કરતા મને વાર નહીં લાગે. બળવંત ડાર્લિંગ, ચાલો આપણા રૂમમાં. કગ્ગા, કગ્ગા, શું થઈ ગયું? કગ્ગા, આપણું બધું એ લૂંટાઈ ગયું. જેને જેને સાચો માનતા હતા આપણો એ જ સિક્કો ખોટો નીકળ્યો. ગંગા, હા ઘડિયાળ, હા, તું મને શું યાદ દેવડાવવા માંગે છે હું સમજી ગયો. એટલે કે મેં જ કહ્યું તું કે જે દિવસે
दीकरा पर बाप अविश्वास करतो थई जशे। ए दिवसे संबंधोनो सूरज आथमी जशे। अने आ धरती पर दोड़ा दिवसे अंधारो थई जशे। આજે હું જગતને પોકારી પોકારીને કહું છું, જેજો તમારા પેટના જળ્યા પર આંધળો ભરોસો મૂકતા નહીતર ક્યારે એ પારકા પતંગિયાના મોંમાં ડૂબી પોતાને હેતથી ઝુલાવનાર પારણાને લાત મારશે એની કોઈ ખાતરી નહી। કગા સંબંધોનો સુરજ આટમી ગયો, આટમી ગયો કગા સંબંધોનો સુરજ આટમી ગયો। ઓ માન મર્યાદા જેને મોબેરે મેલી રીત રિવાજો તોડી કેવી રમત ખેલી, એને જરા ન આવી લાજ તોડ્યો મા બાપ નો વિશ્વાસ, એણે કર્યા છે એવા પાપ મા બાપ ન લાગશે શ્રાપ। હવે કોઈ કામ ના રહ્યા નથી એટલે કોઈ નહીં સંગ્રહ એમને, આવી જશે પાછા જ્યાં હશે ત્યાંથી, અને તને બહુ લાગી આવતું હોય ને તો જા પાછળ શોધવા નીકળી પડ, અમને તો સુવા દે, જરાય અક્કલ નથી। જોયું ગંગા, જતા જતા મને હેરાન કરવા એક એક ચંપલ લેતો ગયો। વિક્રમ બેટા, આ ચંપલ તો મારું અને તારા બાપુજીનું છે। હા માં, મારા માટે તો મારા મા બાપ જ સૌથી મોટા ભગવાન છે, કારણ કે ભગવાન તો સુખ પણ આપે છે અને દુઃખ પણ આપે છે, પણ મા બાપ હંમેશા પોતાના સંતાનોને સુખ જ આપે છે। જીવતા મા બાપને કોઈ તર છોડી દે છે, શ્રવણ બની કોઈ એની પાદુકા પૂજે છે, એનાયે એક જ હામ મા બાપ છે ભગવાન, એ તો રટ્યા કરે દિન રાત મા બાપ ના ગુણગાન। માં, આટલું બધું થઈ ગયું તો તે મને જાણ ના કરી, શું આ તારો દીકરો મરી ગયો તો? બેટા, તારા બાપુનું સ્વભાવ તો તું જાણે જ છે ને, ઝેરના ઘૂંટડા એકલા પીવે પણ કોઈને કઈ કહે નહીં। બેટા, તમને બંને દીકરાઓને આ નોકરીની વાત ન કરવા, તારા બાપુએ મને સોગંદ ખવડાવેલા। માં, ક્યાં ગયા બાપુ?
મોટા ભાઈની આ વાતની જાણ છે? હા, હું આ વાતની જાણ એને કરવા ગઈ તો એણે મને જેમ ફાવે એમ બોલીને હડતૂત કરી દીધી. હવે એ મોટાને હું નહીં છોડું. ના દીકરા, મોટાને કઈ ના કરતો. મોટો ભાઈ તો બાપ સમાન કહેવાય. અને આમ પણ આખી વાતમાં મને બળવંતો વાંક ઓછો, પેલા રજનીકાંત બિલ્ડરનો વધારે લાગે છે. માં, મોટાભાઈને ફસાવનારે બિલ્ડરને હું તારે તારે તારા દેખાડીશ. રજની બિલ્ડર્સ, એ કોણ છે? મેં તું તારો બાપ. તમારા બધામાંથી રજનીકાંત ઠક્કર કોણ છે? પેલા રે અરે, પણ મારો વાંક શું છે? તે મારા ઘરમાં આગ લગાડી છે. આજે તારી પાપ લીલાનો અંત આવી ગયો. સમાજ વિક્રમ, તું શું કરે છે એનું તને ભાન છે કે નહીં? એ મારા સસરા છે. સસરો નહીં, એ ગંદી ગટરનો કીડો છે. બાપુજી આના કારણે ઘર છોડ્યું છે. હું એને જીવતો નહીં છોડું. હે બાસ્ટર્ડ, સ્ટોપ ઈટ આઈ સેડ. ખબરદાર, જો મારા ડેડીને હાથ લગાડે છે તો. તું પેનાકા, આ બધા તારા ખેલ છે. તારી જીભ મોઢામાં રાખજે. મોટા ભાઈ બાપ સમાન હોય છે, એટલે એમના પર હાથ ના ઉપાડાય. હું મારા બાપુજીને શોધવા જઉં છું. જો એ નહીં મળે હું તને જીવતો નહીં છોડું. મને બીજી કોઈ વાતની તો ખબર નથી, પણ સાહેબ, પેલા જગદંબા પ્રસાદ જ્યોતિષ પાસે અવારનવાર જતા હતા. ચિંતા કરવાની જરૂર નથી. તારા બાપુજી દક્ષિણ દિશામાં હોય એવું મને દેખાઈ રહ્યું છે. પણ એટલું ખાતરીપૂર્વક કહું છું કે જ્યાં છે ત્યાં સુરક્ષિત છે. દક્ષિણ દિશામાં? હા, ત્યાં ઘડાઘર છે. કદાચ મારા બાપુજી ત્યાં હોઈ શકે. બાપુજી મને માફ કરી દો. મારી ભૂલ થઈ ગઈ. મને એમ કે મારા બાપુજી હશે. મને માફ કરો. માફી ના માંગ બેટા, માફી ના માંગ. બાપુ શબ્દ મેં વર્ષોથી સાંભળ્યો નથી બેટા. વર્ષોથી મરેલા આ બાપના હૈયાને તે ફરીથી ધબકતું કરી દીધું છે. મારા લાલ, ફરીથી ધબકતું કરી દીધું છે. તું અહીં શા માટે આવ્યો છે? મારા બાપુજીને શોધવા આવ્યો છું. તારા બાપુજીને શોધવા આવ્યો છું? તારા બાપુજીને? આવો બધા બહાર આવો. કમળભાઈ, જગનભાઈ, દુર્જીભાઈ, શંકરલાલ, અરે જુઓ જુઓ કોણ આવ્યું છે. જલ્દી આવો, આવો આવો બધા બહાર આવો. શાંતાબેન, કાંતાબેન,
કમરામેન જસુદાબેન નીચે આવો અને બહાર આવો જુઓ તો ઘરા કોણ આવ્યું છે તને જો ફુરસત મળે તો એક વાર આ ધરતી પર નજર નાખીજો અમારા અભાગ્યના ઘરમાં દીકરાના રૂપમાં પથરા જન્મ્યા છે એટલે અમે અહીં ઘડા ઘરમાં છીએ પણ આ હળાહળ કળિયુગમાં આ રામ જેવો દીકરો એના બાપને ગોતવા નીકળ્યો છે એના બાપને ગોતવા નીકળ્યો છે આ રામને એના દશરથનો ભેટો કરાવી દે બાપ હે ઈશ્વર તે અમને આવા સંતાનો કેમ ન આપ્યા રજનીકાંત ઠક્કર મારો પણ દુશ્મન છે તમે ધારો છો એટલો હું ભોળો નથી શેઠ રજનીકાંત તમારો દુશ્મન હોય તો તમે એની સાથે શું કામ બેઠા હતા દુશ્મનની ચાલ સમજવા દુશ્મનની નજીક રહેવું પડે છે જો આપણે બંને ભેગા મળી જઈએ ને તો રજનીકાંત બિલ્ડર્સનું સામ્રાજ્ય હચમચી ઉઠશે બોલ તું તૈયાર છે તારો બદલો પણ લેવાઈ જશે અને તને રૂપિયા પણ મળશે વિચાર કરી જોજે મારી વાત સમજાય તો આવી જજે લે આ મારું કાર્ડ લો બા બેટા તને ઓળખી નહીં ભાઈ હા આ મારી બેનપણી છે મમતા તને વાત નથી કરી એ વિક્રમભાઈ ને કરીના કપૂર ભાઈ તમારી મોટી વહુ તો ખરાબ નીકળી પણ આ નાનીની જવાબદારી હું લઉં છું બા સુખી રહેજે દીકરી માં હા માં દીકરા તારા બાપુજી નો કોઈ પત્તો લાગ્યો ઘણી તપાસ કરી પણ ક્યાંય પત્તો ના લાગ્યો પણ માં એક સારા સમાચાર છે શું બાપુજી જે જ્યોતિષ જગદંબા પ્રસાદ પાસે જતા હતા એમને હું મળી આવ્યો અને એમણે કીધું કે તારા બાપુજી જ્યાં પણ હશે ત્યાં હેમ ખેમ હશે તું ચિંતા ના કરીશ હશ ભગવાન એમની રક્ષા કરે બેટા જગદંબા પ્રસાદ ની એક પણ આગાહી ખોટી નથી પડી હા માં એમણે મને એ પણ કહ્યું કે મારી કુંડળીમાં મા બાપ સાથે ઘર્ષણ લખી દીધું તમારા નાના દીકરાના સલામત ભવિષ્ય માટે તમારે જાતે જ શનિના 1,00,000 જાપ કરવા પડશે 14 વર્ષથી 21 વર્ષ સુધી તમારે તમારા દીકરાને તમારા ઘરથી અને મા બાપથી દૂર રાખવો પડશે કદાચ છોકરો હતાશ થઈને આપઘાત પણ કરી લે ના ગુરુજી ના હું એવું નહીં થવા દઉં એટલે એમની સલાહ માનીને જ બાપુએ મને મજબૂર થઈને ઘરથી જુદો કરેલો અરે રે હું મારા ભગવાન જેવા પતિને ના સમજી શકી અને જિંદગી ભર તને મારાથી દૂર કર્યો ને એ
એના માટે હું વાતે વાતે એમને મેળા મારતી રહી. હવે હવે ઝટ મને ઘરે જવા દે દીકરા. ના માં, તારે ત્યાં એ લોકોનો ત્રાસ સહન કરવા પાછું નથી જવાનું. જવા દે બેટા. જગદંબા પ્રસાદની વાત સાંભળીને મને લાગે છે કે તારા બાપુ ગમે ત્યારે ઘરે પાછા આવશે. પણ જો મારી ગેરહાજરીમાં મોટાની વહુએ ફરી એમનું અપમાન કર્યું ને, તો હવે તારા બાપુએ આઘાત નહીં જીરવી શકે. એ ક્યારેય પાછા નહીં આવે. આ બધું શું કરો છો? સાહેબે આ બધું ભંગારમાં આપવા કાઢ્યું છે. ભંગારમાં? હા હા, ભંગારમાં. આમ પણ વર્ષોથી આ બધી વસ્તુઓ પડી પડી સડી રહી છે. ભંગારમાં વેચીશું ને તોય થોડી ઘણી રકમ મળશે. દીકરા, તારા બાપુ તો ઘર છોડીને જતા રહ્યા, પણ એમને યાદગીરીને તો ઘરમાં રહેવા દે. વસ્તુઓ ભંગારમાં વેચીને તને કેટલી રકમ મળશે? ને એવું હોય તો એ પૈસા હું તને આપી દઈશ. તું વળી પૈસા ક્યાંથી લાવીશ? તને રૂપિયા આપવા તારો બાપ પટાવાળો બન્યો, તું કામ વાળી બની જઈશ. હા હા, તે બની જાવ કામ વાળી. પૈસા આપવાની બહુ હોશિયારી કરો છો ને. ત્યાં બેંકમાંથી તમારા પતિએ લીધેલી લોનની નોટિસ આવી છે. એ તો હાજર થતા નથી એટલે પેન્શન બંધ થઈ ગયું છે ને હપ્તા નથી ભરાતા. એ શા માટે ઘર છોડીને જતા રહ્યા એ તમે જાણો જ છો. મારે બોલવાની જરૂર નથી. અને જ્યાં સુધી એ હાજર ના થાય ત્યાં સુધી પેન્શન તો મળવાનું નથી. અને બીજો કોઈ રસ્તો નથી. બીજો રસ્તો છે, સાવ સહેલો ને સસ્તો. તમે વિધવાની સાડી પહેરી લો અને હવે તમારા પતિ આ જગતમાં જ નથી એવું એફિડેવિટ બનાવીને બેંક વાળાને આપી દો, એટલે બેંક વાળા લોન માફ કરશે. કમ ઓન ડાર્લિંગ. હું બાપુજીને શોધવા, એમના અન્યાયનો બદલો લેવા, એમની ઈચ્છા પૂરી કરવા માટે બહાર જઈ રહ્યો છું. મેં ભલે માને ઘરે પાછી જવા દીધી, પણ મને ચિંતા થાય છે. મને લાગે છે કે જાણે માને કસાઈ વાળે જવા દીધી, એટલે તું અવારનવાર મા પાસે જતી રહેજે અને મને ખબર આપતી રહેજે. વિક્રમ, તું માની જરાય ચિંતા ન કરતો. માં હવે તારી એકલાની નથી, એ મારી પણ માં છે. મમતા. હા. બંધ કરો આ બધું. આ સવાર સવારના ઘંટડી વગાડી અમારી હું કેમ ખરાબ કરો છો? અરે પણ, અરે બહુ, આમ ચપ્પલ પહેરીને દેવસ્થાનમાં ન આવાય એટલી પણ ખબર નથી પડતી. ચપ્પલ પહેરીને આવી એટલે શું? ચપ્પલ પહેરીને આવી તો શું પહાડ તૂટી પડ્યા તમારા પર? બળવંત. અરે માં, તમને એટલી ખબર નથી પડતી, કોઈ સૂતું હોય ત્યારે ઘંટડી ના વગાડાય. માં, કાલથી તારે પૂજા કરવા મંદિર માં જવું. ત્યાં ઘંટડી તો શું આખો દિવસ ઘંટ વગાડે રાખજે, કોઈ નહીં રોકે. ચાલ ડાર્લિંગ. એ માં ગબ્બર વાળી, એ ચુંદડી વાળા માતાજી, હવે હવે તો આ ઘરને તારાજીમાંથી બચાવેવું
એક જ આશરો મને દેખાઈ રહ્યો છે માં, મારો વિક્રમ. માં મારા વિક્રમને એવી તાકાત આપ, એટલી તાકાત આપ કે એ જે રસ્તેથી નીકળે ને ત્યાં પર્વત પણ ખસીને એને માર્ગ આપી દે. આ જમીન શાંતિલાલ શેઠ ની છે, કલાકમાં ખાલી જોઈએ, સમજ્યા? એ જગા જા, આપણા બોસ ને જઈને કે કે શહેર માં નવા ડોન આવ્યા છે. એ આપણા બોસ ને જોશે ને તો એનો પેશાબ જૂટી જશે. મચ્છર, તું જમીન ખાલી કરાવી છે? અરે વાહ વિક્રમ ઠાકોર, વાહ. વર્ષોથી આ લોકો મારી જમીન દબાવીને બેઠા હતા, પોલીસ કે કોર્ટ કોઈનાથી પણ ડરતા નહોતા. તારી પાસે એવી તે કઈ જડીબુટ્ટી છે કે આ બધા તને જોઈને જ ભાગી ગયા? આ વિક્રમ ઠાકોરની હંમેશા એક વાત રાખજો યાદ, એની કૃપા હશે તો ના રહેશે કોઈ ફરિયાદ. ઈશ્વર કરતા પણ સવાઈ જેની છે તાકાત, પર્વતને પણ ઝુકાવી દે માં બાપના આશીર્વાદ. જીત અપાવે જંગમાં શત્રુઓ ભાગે, સત્ય કાજે લડનારાને બળે તેજ આપે, જેન સદાય રહેતા સાથ માં બાપના આશીર્વાદ. એન કરે સદા સહાય માં બાપના આશીર્વાદ. અરે બા, તમે અહીં બેઠા છો, હું તો તમારી ખબર લેવા ઘેર જતી હતી. માજી તો સવારના પૂજા કરવા આવ્યા ત્યારના અહીં જ બેઠા છે. કેમ બા, ઘેર કઈ પ્રોબ્લેમ થયો છે? ના ના બેટા, અમસ્ત જ. બા, તમારો દીકરો મને પોતાની માનીને તમારું ધ્યાન રાખવાનું કહીને ગયો છે, પણ લાગે છે કે તમે હજુ મને પારકી જ માનો છો. ના ના દીકરી, એવું કંઈ નથી, પણ જે ઘરમાં મને માતાજીની પૂજા કરવાની પણ મનાઈ થઈ ગઈ હોય ત્યાં જતા મારા પગ કેવી રીતે ઉપડે? અમે બધા પાર્ટીમાં જવા નીકળી રહ્યા છીએ, તું પણ ડાયરેક્ટલી પાર્ટીમાં આવી જજે, ઠીક છે ને? ઓકે, બાય, સી યુ સૂન. કેમ આવી ગયા ભટકીને? એ ભટકવા નહીં, પણ તમે ઘરમાં પૂજા ન કરવા દીધી એટલે મંદિરે ગયા હતા. એ ચાપલી, તું કોણ છે મારી વચ્ચે બોલવા વાળી? હું આદરણીય શ્રી ગોપાલજી નરસિંહજી ઠાકોરની થનાર પુત્રવધુ, અને તમારી થનાર દેરાણી. અને ટૂંક જ સમયમાં આ ઘરમાં જેનું નામ જોડાવાનું છે એ શ્રીમતી
મમતા વિક્રમજી ઠાકોર. પણ એ વિક્રમને જ આ ઘરમાંથી તગેડી મૂક્યો છે તો તું અહીંયા શું કરવા આવી? જખ મારવા? જખ મારવા નહીં, તમારી ચરબી ઉતારવા. તમને ચેતવણી આપવા આવી છું કે આજ પછી બાને આ ઘરમાં પૂજા કરતા અટકાવશો કે હેરાન કરશો તો હું જરા પણ નહીં ચલાવી લઉં. એમ શું કરી લઈશ તું? બા, તમે જાઓ મંદિરમાં, હું જોઉં છું કે તમને કોણ રોકે છે. Yet you have not entered this house legally. And you are showing your bloody character. Bloody bitch. You think only you knows English? Oh my God. Mind well, I can speak English better than you. I will show you your limit. You are the daughter-in-law of this house. So don't try to be overpower. Otherwise, result will not be good. એ રેવડી બજાર, તમે શું તમાશો જોવા ઉભી છો? આઉટ, ગેટ આઉટ. દીકરી છોડી દે એને, એના જેવું આપણે ના થવાય. બા, જેવા સાથે તેવા થવાનો આ જમાનો છે. ગધેડાની જાતને ડફણો ના મારીએ ને ત્યાં સુધી એ સીધું ના ચાલે, અને આ તો પહેલું ડફણું છે. હશે બેટા, છોડી દે હાથ. સાવચેત રહેજો જેઠાણીજી, આ ગામડાની તેરાણીનો હાથ છે. આ તો બાનક કહેવાતી છોડું છું, અને જતા જતા એક ચેતવણી આપતી જઉં છું કે હવે પછી બાને કોઈ પણ હેરાન ગતિ થઈ તો તમારો આ હાથ ખભે નહીં લટકતો હોય, જમીન ઉપર પડ્યો હશે. આજ પછી મારું નામ અહીં લખી રાખજો, શ્રીમતી મમતા વિક્રમજી ઠાકોર. આજ પછી મારું નામ અહીં લખી રાખજો, શ્રીમતી મમતા વિક્રમજી ઠાકોર. વિક્રમ, આજથી આ ખુરશી તારી. તે ખાલી કરાવેલા આપણા પ્લોટ પર તારી ઈચ્છા મુજબની સ્કીમ મેં મૂકી દીધી છે. ગંગા ટાઉનશીપ. શેઠ, આ વિક્રમ, આજથી આ સ્કીમમાં તું 50% નો ભાગીદાર છે. બેસ્ટ ઓફ લક. તારા દીકરાએ ઉંમર ઓળંગવાની દિશામાં
ડગલો માંડી દીધું છે. હેલો. હા વિક્રમ. હા બોલ મમતા. બાને મળવાની. માને મળી હતી? હા બાને મળી હતી, પણ મને લાગે છે કે બાને હવે ત્યાં ના રાખવા જોઈએ. કેમ, શું થયું? તું જલ્દી આવ અને બાને એ લોકોના ત્રાસમાંથી છોડાવ, નહીતર નહીતર બાપુજીની જેમ બાને પણ ખોવાનો વારો આવશે. નહીં. ઘરના ખૂણે ખૂણામાં સવાર સાંજ ગંગાજળ છાંટવામાં આવે છે ત્યાં દારૂની મહેફિલ. માં, આજે પિંકીનો બર્થડે છે, તું કશું ના બોલતી? કેમ ના બોલું? હું મારા પવિત્ર મંદિર જેવા ઘરને અભડાવા નહીં દઉં. ચાલ્યા જાઓ તમે બધા અહીંથી. અને રજની શેઠ, તમે મારું આખું ઘર બરબાદ કરી નાખ્યું, મારો સુખી સંસાર વીખી નાખ્યો. હજી સંતોષ નથી થતો? ઘરની બચેલી ભીંતોને પણ તમારા હલકા સંસ્કારોથી તોડવા માંગો છો? અરે તમારામાં જરાક જેટલી શરમ અને નાક જેવું હોય ને તો ચાલ્યા જાઓ અહીંથી. માં, તને બોલવાનું ભાન છે કે નહીં? એ મારા સસરા છે, મારા બાપ સમાન છે. હજેર લઈને દૂર હટ મારી સામેથી, દૂર થઈ જા. નીકળી જા ઘરમાંથી. આ ઘર તારું નથી, મારું છે. મારા પતિ ગોપાલજી નરસિંહજી ઠાકોરનું. સાસુમાં. આ ઘર નથી ગોપાલજી નરસિંહજી ઠાકોરનું કે નથી તમારું? આ ઘરની માલિક શ્રીમતી પિંકી બળવંતજી ઠાકોર છે. તમારે જોવો હોય તો મારા નામનો દસ્તાવેજ કાઢી લાવો તિજોરીમાંથી. કોણે લખી આપ્યો તને દસ્તાવેજ? તે દિવસે મારા સસરાજીએ જમીનના કાગળની સાથે સાથે આ મકાનના કાગળો પર પણ સહી કરી દીધેલી. દીકરો થઈને દુશ્મનને શરમાવે એટલું હલકું કામ કર્યું? ધિક્કાર છે તને. અરે તને જન્મ આપ્યો ને એના કરતા મેં કૂતરો પાળ્યો હોત તોય આખી જિંદગી વફાદાર રહ્યો હોત. તું છે તને, તું તો કૂતરાથી એ ગયો. વિંકે, કાઢો આને ઘણી બાર. ડેડી, તોડ્યો મા બાપ નો વિશ્વાસ, એને કર્યા છે એવા પાપ, મા બાપ ના લાગશે શ્રાપ. ચાલ
તને તારી એવી હાલત થશે કે તું જીવી પણ નહીં શકે અને મરી પણ નહીં શકે. અરે કપાતર, તારા દફળ ઉપા પૂરા થયા અને આજે માવતર ની આતરડી કકડાવીને તે સૌ ઉપાપ પણ કરી રાખ્યું. આથી તારી બરબાદી ના દિવસો શરૂ થઈ ગયા સમાજ. મારી માએ મને સોગંદ થી બાંધ્યો છે એટલે ઉંબરો ઓળંગીને હું અંદર નથી આવી શકતો, નહીં તો એક એક ના ટુકડા કરી. રડીશ નહીં માં, ચાલ મારી સાથે. આ નાલાયક સાથે હું તને નહીં રહેવા દઉં, ચાલ. અને એ રંધીરા, મારી માને તો હું લઈ જઉં છું, પણ એટલું યાદ રાખજે કે સિંહની બોલમાં હાથ નાખ્યો છે એનું પરિણામ ભોગાવવા તૈયાર રહેજે. ચાલ માં. તું અહીં જ ઉભી રહેજે, હું કહું પછી જ અંદર આવજે. બેટા, આ શું કાંડ પણ કરે છે? માં, તું અહીં નહોતી ત્યાં સુધી મેં તારા ચપ્પલની પૂજા કરી, પણ આજે આજે તો તું સાક્ષાત અહીં રહેવા આવી છે, તો તારા વધામણા તો કરવા જોઈએ ને. હવે અંદર આવ માં. ચમત્કાર થઈ ગયો, તે ખરીદેલી પેલી પથરાળ જમીન જેમાંથી ક્યારે પાણીનું એક ટીપું પણ નહોતું નીકળતું, એમાં તેલ નીકળ્યું, તેલ. પથરાળ જમીન સોનું બની ગઈ, સોનું. દીકરા, મામા, આ બધો મારી માના પગલાનો પ્રતાપ છે. નસીબ ઉઘડી જાય તો ભવસાગર તરી જાય, તો કોઈ દી દુખી ન થાય, મા બાપ ની જેને છાય. ઉભી રાખ, ઉભી રાખ. અરે, આપણું બોર્ડ કોણે તોડી નાખ્યું? ગાડી અંદર લે તો. સાહેબ, ગાડી અંદર લે જાને મનાય. કોણે ઉભો રાખ્યો છે તને? ચાલ ખાસ. સાહેબ, સેઠ અંદર હે, અંદર જાકે બાત કર લો, સેઠ જી કા ઓર્ડર હે, ગાડી અંદર નહીં જાયેગી. અરે કમાલ છે,
डैडी। शांति कंस्ट्रक्शन विक्रम जी ठाकुर। हाँ तो सालू माकड़ दे मुझे। जय जिनेन्द्र ठक्कर सेठ। शांतिलाल, जे रीते मैं तारी जमीन आज के लीधी हती, एम ते पण मने अंधारा मा राखी ने आज जमीन पर कब्जो जमावी लीधो एम। एटले तू मारी ज गेम मारी सामे रम्यो एम ने। पण ए न भूल शांतिलाल के बिल्डर्स नी दुनिया मा रजनीकांत ठक्कर काले पण किंग हतो અને આજે પણ કિંગ છે। તમે ત્યાં જ થાપ ખાઈ ગયા રજની શેઠ। આ તો વાણિયાએ ગોઠવેલી ગેમ છે। કિંગ હોવાના અભિમાનમાં તમે એટલું પણ ભૂલી ગયા કે 52 પત્તામાં એક પાનું એવું પણ હોય છે કે જે કિંગનો પણ બાપ હોય છે, અને એ છે એકો એકો। અને આજે એકો મારી પાસે છે। જુગારી છે તો હું ખેલાડી છું, તને ધોળે દાડે તારા દેખાડું એવો અનાડી છું। રૂપિયા નહીં, ફક્ત મા બાપના આશીર્વાદ લઈને નીકળ્યો છું। જંગનું એલાન કરું છું, આજે કાચો ના સમજતો મને, તારી હસ્તી મિટાવી દઈશ એવો અઠંગ શિકારી છું। હંસપુરા ગામની આ પથરાળ જમીન વર્ષોથી ઉજ્જડ પડી છે। આજ દિન સુધી એ જમીનની આજુબાજુ 50-50 ગામ સુધી કોઈ જ વિકાસ કાર્યો થયા નથી। હવે આવી જમીનની હરાજીમાં આવશે કોણ? આ જમીન સરકારી નથી શેઠ, પ્રાઇવેટ છે। એને અડી અને સરકાર બે મોટા પ્રોજેક્ટ જાહેર કરવાની છે, એટલે અમારા સરકારી પ્રોજેક્ટ જાહેર થાય એ પહેલા આ તક ઝડપી લો। શું વાત છે, શું વાત છે પરમાર સાહેબ, થેન્ક યુ વેરી મચ। તમે તો બરાબર મારી જરૂરિયાતના સમયે જ મને આટલી કિંમતી માહિતી આપી। પરમાર સાહેબ, તમારો ખૂબ ખૂબ આભાર। હાલો હાલો તમારી બક્ષીસ, થેન્ક યુ વેરી મચ, થેન્ક યુ હોસેટ। પણ એક વાત તો ખાસ ખ્યાલ રાખજો, જે કિંમત નક્કી થશે એ ઓન ધ સ્પોટ રોકડામાં ચૂકવવી પડશે। ચાલો સેઠ, હું રજા લઉં। ડેડી, હરાજીમાં કેટલી બોલી બોલાય કાંઈ નક્કી નહીં, એટલે રોકડા રૂપિયાની વ્યવસ્થા ક્યાંથી કરીશું? અને હરાજીને ફક્ત 2 દિવસની જ વાર છે। અરે, આપણો વૈશાલી ટાઉનશીપનો આખો પ્રોજેક્ટ તૈયાર છે, બધા જ મકાનો રેડી છે। 50 લાખનું મકાન જો 30 લાખમાં વેચવા કાઢું તો કોઈ પણ બિલ્ડર આંખ મીચીને લઈ લે છે। પણ ડેડી, આટલી બધી ખોટ કરીને? આ કન્સ્ટ્રક્શન ની લાઈન પણ એક ગેમ છે માય સન, નવી બાજી બનાવવા ક્યારેક જૂની બાજીના પત્તા ફેંકી દેવા પડે। 20 વીઘાની જમીનનો 1 વીઘાનો મિનિમમ ભાવ 25 લાખ રૂપિયા રાખવામાં આવ્યો છે, તો હવે આપણે હરાજી શરૂ કરીએ। 30 લાખ, 40 લાખ, 50 લાખ, 75 લાખ, 80 લાખ, 90 લાખ, 1 કરોડ।
આમાંથી કોઈ જાણીતો બિલ્ડર દેખાતો નથી. ક્યાંક એ ન જ દેખાય ને? પરમાર સાહેબે નહોતું કહ્યું કે અહીંના બિલ્ડરોને તો ખબર જ નથી, નહીં તો પેલો શાંતિડો આપણી પહેલા ટપકી પડ્યો હોત. નક્કી આ બધા દિલ્હીના જ બિલ્ડરો લાગે છે. બોલો બોલો, છે કોઈ વધુ બોલનાર? 1 કરોડ રૂપિયાની બોલી બોલાઈ છે, તો હવે 1 કરોડ એક વાર, 1 કરોડ બે વાર, અને 1 કરોડ 2 કરોડ. કોંગ્રેચ્યુલેશન ડેડી. હું ક્રિકેટ નથી રમતો, પણ જોઈને આપણી બોલિંગ, એક જ બોલે બધી વિકેટો પાડી દીધી ને. શું તું મારા પર ભરોસો રાખ? ભાઈ મોડા પડ્યા લાગે છે. એટલે 20 વીઘાના 40 કરોડ રૂપિયા થયા, ખરું ને? રજની શેઠ, આજે તમને 40 કરોડ રૂપિયાનું બોજ વાગી ગયું. એટલે એમ શેઠજી કે આ જમીનની પાસે કોઈ સરકારી પ્રોજેક્ટ થવાનો નથી. પરમાર, પૈસા મારી પાસેથી ખાધા અને વફાદારી મારા દુશ્મનની કરી. એવું નથી, તમે મને 1 લાખ રૂપિયા આપ્યા હતા અને વિક્રમ શેઠે મને 10 લાખ રૂપિયા આપ્યા હતા. હવે તમે જ કહો મારે તમને વફાદાર રહેવાય કે વિક્રમ શેઠને? આ તો જેવા દામ એવા કામ. જય માતાજી વિક્રમ શેઠ. રજનીકાંત, આને કહેવાય રાજા ઉપર એકાની ગેમ. જે જમીન કોઈ 25 લાખમાં પણ લેવા તૈયાર નહોતું, એ જમીન તારી જોડે 2 કરોડમાં લેવડાવી. અને વૈશાલી ટાઉનશીપનો તારો પ્રોજેક્ટ ખરીદનાર બીજા કોઈ નહીં, પણ મારા જ માણસો છે. મોટા ભાઈ, મેં પથરાળ જમીન ખરીદેલી, તેમાંથી તેલ નીકળ્યું, કારણ કે મેં મા બાપના આશીર્વાદ લીધા છે. પણ તમે મા બાપના નિશાસા જ લીધા છે. તેથી જિંદગી આખી એક પથરાળ જમીન પર માથા કૂટશો ને તોય તેલ નહીં, તમારું લોહી જ નીકળશે. જય માતાજી. મોટા ભાઈ, તમે મા બાપને હંમેશા રડાવ્યા છે, પણ એક વાત યાદ રાખજો, મા બાપના આંસુ વિધાતાની કલમની સહી હોય છે, અને તે સહીથી જે લખાય છે એને ખુદ ભગવાન પણ નથી બદલી શકતા. કરો જેવા કર્મ એવા ફળ રે મળે છે, વાવો જો બાવળ તો કાંટા મળે છે. એનું નસીબ ફૂટી જાય, એનું જીવતર ઝેર થાય, એણે કર્યા છે એવા પાપ, મા બાપ ના લાગશે શ્રાપ. તારી બરબાદી ના દિવસો શરૂ થઈ ગયા સમાજ. વિશ્વાસઘાતી,
लाचार माना सब चले થોડું હાઈ છે પણ દવાથી કંટ્રોલ થઈ જશે અત્યારે એમને સંપૂર્ણ આરામની જરૂર છે એટલે કોઈ પણ પ્રકારના ડિસ્ટર્બન્સ વગર આરામ કરવા દો ઓકે ઓકે સર ડેડી ડેડી શું થયું કઈ નહીં થોડું બીપી વધી ગયું છે પણ દવા આપી દીધી છે ડોન્ટ વરી આ કવર શેનું છે વાંચ્યું નથી ટપાલી હમણાં જ આપી ગયો શેનું કવર છે સ્કૂલ વાડી જમીન માટે વિક્રમે વકીલ દ્વારા નોટિસ મોકલી છે તું ગભરાતો નહીં બેટા પુરાવા વગરની આવી આવી કેટલી નોટિસ હતો હું 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 ગોળીને પી ગયો છું હા પણ ડેડી નોટિસ સાથે મારા બાપુજીની ચિઠ્ઠીની ઝેરોક્સ કોપી પણ મોકલી છે જેમાં બાપુજીએ આપણા ત્રણે પર છેતરપિંડી કરી દસ્તાવેજ ઉપર સહી કરાવવાનો આક્ષેપ પણ મૂક્યો છે આ તો પાકો પુરાવો દો અને મરી જશું તો કેસ કોર્ટમાં જશે ને વિક્રમ તરફી ફેસલો આવશે ને તો આપણી પાસે છેલ્લી આ બચી કુચી શાળાની જમીન છે ને એ પણ આપણા હાથમાંથી જતી રહેશે અને અને આપણે સૌ રસ્તે રચડતા થઈ જઈશું અને ઉપરથી ભાલા બાપુજી મારા સ્વર્ગસ્થ દાદીમાનું સ્વપ્ન પૂરું કરવા માટે તમે જે સ્કૂલ બાંધવા માંગતા હતા એનું ખાતમુહૂર્ત વસંત પંચમીના રોજ રાખવામાં આવેલ છે આવા શુભ પ્રસંગે આપના આશીર્વાદની ખાસ જરૂર છે આપ જ્યાં હોય ત્યાંથી આવી જવા મારી આગ્રહ ભરી વિનંતી આપનો દીકરો બળવંતજી ગોપાલજી ઠાકોર બેન આપણે મોકલાવેલી નોટિસનો આ પ્રતાપ છે ખાતમુહૂર્તનું નાટક કરીને એ લોકો જમીનનો કબજો અને માલિકી એમની છે એવો પુરાવો ઊભો કરવા માંગે છે જો પુરાવો ઊભો થાય તો આવા જમીનના કેસો તો કોર્ટમાં વર્ષો સુધી ચાલ્યા કરે હા દીકરા તારા મામાની વાત સાચી છે ગમે તે ભોગે એ લોકોને અટકાવવા જ પડશે નહીં તો તારી દાદીમાનું સપનું અધૂરું રહી જશે તો તારા બાપુજી આપણને ક્યારેય માફ નહીં કરે ગોપાલજી ગોપાલજી આ તમારો જ ફોટો છે ને અરે રે મારા આ હીરા જેવા દીકરાની તગાખોર સમજી હું તો આપઘાત કરવા તૈયાર થઈ ગયો મને માફ કરી દે બેટા હું તને ના ઓળખી શક્યો ગોપાલજી આ પણ એક ઈશ્વરની લીલા છે તમારા નાના દીકરાના ઉજ્જવળ ભવિષ્ય માટે વર્ષોથી જે તમે વિધિ કરતા હતા તે આજે પૂરી થઈ અને આજે તમારા મોટા દીકરાના સારા સમાચાર મળ્યા ગોપાલજી હવે વિના વિલંબે તમારે ત્યાં પહોંચવું જોઈએ મિત્રો આજના આ ખાતમુહૂર્ત પ્રસંગે આપ સૌનું હું હાર્દિક સ્વાગત કરું છું આજે મારા દાદીમાનું સ્કૂલ બનાવવાનું અધૂરું સ્વપ્ન હું પૂરું કરવા જઈ રહ્યો છું આ માતાજીનું રક્ષા કવચ છે એ તારી પાસે હશે ત્યાં સુધી તારો વાળ વાંકો નહીં થાય જા કહોડ કહોડ ને કંકુ ના પિંકી ઝટ પગ ઉપાડ એક વખત આ ખાતમુહૂર્તની વિધિ પતી જાય એટલે આ જમીન પર આપણા નામનો સિક્કો વાગી જ ગયો સમજ
પછી તો આ ધૂળના ડેફે ડેફામાંથી કરોડો રૂપિયા કેમ બનાવવા? એ તો આ રજનીકાંતના ડાબા હાથનો ખેલ છે. અને એ રૂપિયાથી હું સૌથી પહેલા મારા માટે પગથી લઈને માથા સુધીના ઓરિજિનલ ડાયમંડના ઘરેણાઓ ઘડાવી. અને આ બંદા તો રોજ અલગ કારમાં ફરશે. સોમવારે શેવરોલેટ, મંગળવારે મર્સિડીઝ, બુધવારે BMW અને ગુરુ શુક્ર શનિમાં તો હું માર્કેટમાં એવી ગેમ ગોઠવી દઈશ કે રવિવાર આવતા સુધીમાં તો ફરી એકવાર સાબિત થઈ જશે કે કન્સ્ટ્રક્શનની દુનિયાનો બાદશાહ એક જ છે, આ રજનીકાંત ઠક્કર. બેન, આ ખાડાની અંદર નાગ અને કળસ પધરાવો. ઓમ વક્રતુંડ મહાકાય સૂર્ય કોટી સમ. રજનીકાંત શેઠ, તમે ફરી એક વાત ભૂલી ગયા કે 52 પત્તાની ગેમમાં બાદશાહની ઉપર પણ એક પાનું હોય છે. વિક્રમ, આ ગેમ મેં ગોઠવી છે અને આજે પૂરી પણ હું જ કરીશ. છાપામાં જાહેર ખબર આપીને એક દાવ રમ્યા.
એ ભાઈ કોનું કામ છે? મારા દીકરાનું, પરવંતી ઠાકોર મારો એ દીકરો છે ને, એ રજની શેઠનો જમાઈ છે. એને મારા માટે છાપામાં જાહેરાત આપી, એટલે હું સીધો મારા ઘરે ગયો, પણ ત્યાં ના મળ્યો ને, એટલે શોધતા શોધતા હું અહીં આવ્યો. મારો પરવંતી અહીં તો જરૂર હશે જ. છોડી દે તારા બાપુને. જા, તું છોડાવી લે. આશીર્વાદ છે. Ah!
બચાવી લે માં વિક્રમ માં મને બચાવી લે નહીં દીકરા આજે હું એને જીવતો નહીં છોડું બાપુજી નહીં બેટા આ મરેલાને હવે શું મારવો અરે એને તો એના કર્મો મારશે હા બેટા અને આમ પણ આ પાપીને મારી નાખો એની સાચી સજા નથી પણ તું જો એને જીવતો છોડી દઈશ ને તો એની બરબાદી જોઈને દુનિયાના આવા નગુણા દીકરાઓની આંખો ખુલશે માં મારી ભૂલ થઈ ગઈ મને માફ કરી દો બાપુજી દૂર ચાલ્યો જા મારી નજર સામેથી અને ખબરદાર આજ પછી તે મને માફ કર્યો છે મારે તો એક જ દીકરો છે મારો વિક્રમ વિક્રમ બેટા માં બાપુજી ચાલો ચાલો બાપુજી જી રાખ્યા માં બાપ એ તો દુખી કદી ના થાય જેણી દુખી કર્યા માં બાપ એ તો સુખી કદી ના થાય એ રિક્ષાવાળા ચાલ ને ગીતા મંદિર રામરૂટી ક્ષેત્ર લઈ લે ને તમે તો પેલા હમણાં ગયા એ ગોપાલજીના દીકરા છો ને હા તો માફ કરજો હું સામાન્ય રિક્ષાવાળો છું ભલે ઓછું કમાવું છું પણ મા બાપનું દિલ નથી દુભાવતું અને એમના આશીર્વાદથી તો હું સુખી છું તમારા જેવા પેસેન્જરને બેસાડી મારે મારી રિક્ષા નથી અબડાવી જય માતાજી ચાલ ચાલ રાજો આ પનોતીની બોણી કરીને આપણો દિવસ નથી બગાડવો નમસ્કાર પ્રેક્ષક મિત્રો હવે તમારે જ નક્કી કરવાનું છે મા બાપના નિશાસે લેવા છે કે મા બાપના આશીર્વાદ